સંબંધ એટલે શું, અને મેં તમને બે વિકલ્પો આપ્યા હતા. એમાં આપણે પહેલો વિકલ્પ જોયો હતો સમગ્રતાના અર્થમાં. સ્લાઇડની અંદર તમે જોયું હતું કે સંપૂર્ણતા અને સમગ્રતા એ બે શબ્દો મેં વાપર્યા છે. કેટલાક લોકોના ફીડબેક આવ્યા કે એક તો સમગ્રતા ખબર નથી પડતી, એટલે મને એ પણ ખ્યાલ આવ્યો કે ઘણીવાર શબ્દો ભારે થઈ જાય કારણ કે રોજબરોજમાં વપરાતા ન હોય. એટલે આપણે એકદમ આજે સંબંધની વ્યાખ્યા એકદમ સરળતાથી ફરી કરીએ અને તમે ઊંડાણપૂર્વક પોતાની અંદર જોતા જાઓ. તો સમગ્રતા એટલે શું? આજે આપણી આજુબાજુ જે કંઈ છે તે બધું એટલે સમગ્ર. આપણે શું કહીએ લગ્નની કંકોત્રીમાં? સમગ્ર પરિવાર સહિત પધારજો, રાઈટ? તો સમગ્ર એટલે બધા. આમ તો સમગ્રનો સંધિ વિચ્છેદ કરવા જઈએ તો સમ અગ્ર એવું થાય, પણ આપણે ભાષાનો પીરિયડ ચલાવવો નથી એટલે અત્યારે સિમ્પલ કરી દો બધા. હવે બધા કહીએ તો દરેકની પોતપોતાની નાનકડી નાનકડી સમગ્રતા. એટલે પહેલા તો સંબંધ માટે મેં એવું શબ્દ પ્રયોગ કર્યો કે સમગ્રતાના અર્થમાં બંધન, એટલે આપણે બધા જોડાયેલા છીએ. સૌથી પહેલું તો જોડાયેલા છીએ કે નહીં એ જુઓ. તો મારો પ્રસ્તાવ પ્રપોઝિશન એવું છે કે આપણે જોડાયેલા છીએ. હવે જેના જોડાણ દેખાતું ના હોય તો પહેલા ઘરમાં જુએ. તો ઘરમાં હું જેટલા માણસોના નામ બોલું છું આમાંનું કોઈક ને કોઈક તો તમારા ઘરમાં છે જ, અને તમે એની સાથે જોડાયેલા છો. હવે જે લોકો પરણેલા છે તો પતિ પત્ની, આ લોકોને તો જોડવા માટે 500 માણસની હાજરીમાં પ્રતિકાત્મક રીતે હાથે પકડાવે અને સાથે સાથે પેલા ભાઈએ ખેસ લગાડ્યો હોય અને બહેને કઈ સાડી પહેરી હોય, એના છેડાને ગાંઠ મારે, અને પાછું કોઈક તો બહેન હોય વળી એ ગાંઠ મારવાના પૈસા લે, પછી વિધિ પતી જાય, પછી બંધન તો ફાઇનલ થઈ ગયું છે. પણ હવે આવું સાથે આખી જિંદગી કેવી રીતે સાડીના અને જબ્બાના છેડા ચાલે, એટલે પછી છોડવાના બી પૈસા લે. લગ્ન વિધિની અંદર જે આ બંધન છે ને, જો તમને લગ્ન વિધિ માણતા આવડે તો તમને ભોજન કરતા વધારે મોજ પડશે. જુદા જુદા ઇસ્ટમેન કલર, કોડાક કલર, ફ્યુઝી કલરના કપડાવાળા લોકો અને વિવિધ પ્રકારના પુરોહિતો અને વિવિધ પ્રકારના મંત્રો, જીકમ જીક, અને ક્યાંક તો વળી નાગરવેલનું પાંદડું મૂકે, વચ્ચે ક્યાંક સોપારી મૂકે, કશું કશું મૂકે અને પછી ઉપર પાછો છેડો લપેટી દે. હવે અમારા વખતમાં તો આ બહુ રોમાંચક ઘટના હતી, કારણ કે હું તો સદભાગી હતો કે મારા પટેલ કોમ્યુનિટીની અંદર તો પપ્પા મમ્મી જ નક્કી કરે, પણ મારા કેસની અંદર એટલું સદભાગ્ય હતું કે જોવા જવાનું સામુદાયિક થયું, એટલે હું અને મારા પપ્પા અને મમ્મી અમે ત્રણેય ભેગા થઈને નક્કી કરેલું. પણ મિત્રો, મારાથી એક પેઢી મોટા એટલે મારા પિતાજીને મેં પૂછ્યું કે પપ્પા તમારું લગ્ન થયું તો કેવી રીતે થયું? તો કે તો નક્કી કરી આવ્યા. તો મેં કીધું તમે મારા મમ્મીને પહેલી વાર ક્યારે જોયા? તો કે સામે માયરામાં બેઠી હતી ત્યારે આમ શું કહેવાય કે ઓવરઓલ સ્વરૂપ જોયું, અને પછી કે લગ્ન પત્યા પછી કે મેં ઘોંઘટ ઉઠાવ્યો ત્યારે જોયું. મેં કીધું પપ્પા તમને કેવું લાગ્યું? તો કે લોટરી લાગી. મારા મમ્મી સ્વરૂપમાં હતા અને મારા પપ્પાને શીતળાના ડાઘ કહેવાય ને, જે નાના 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 ટપકા થઈ જાય. એ દિવસોમાં તેવું જ હતું, શીતળાની રસી બહુ પોપ્યુલર હશે નહીં, એટલે એમને લોટરી લાગી. મિત્રો, ખાલી હું તમારી સામે વાર્તા એટલે કહું છું કે રોમાંચક સમય હતો જેમાં ક્યુરિયોસિટી હતી. મારા લગ્ન થયા એ પહેલાં મેં મારી પત્નીના હાથને અસંખ્ય વાર પકડેલો અને હાથમાં હાથ ફેરવીને દરિયાકાંઠે ચાલેલો, એટલે હાથના સ્પર્શનો રોમાંચ મારા લગ્નમાં નહોતો અને હવેના લગ્નમાં કોઈ રોમાંચ રહેતો નથી, કારણ કે ખૂબ હર્યા હોય, ફર્યા હોય, પિક્ચરો જોયા હોય, એટલે બધી બધી વસ્તુની ખબર જ હોય કે આને શું ગમે ને શું ના ગમે ને, પ્રશ્નો શું પૂછવાના, બધું કેટલું બધું 2-3 વર્ષ સુધી ઈલું ઈલું કર્યું હોય. તો માનું છું પહેલી સમગ્રતા ખ્યાલ આવે છે. પહેલી સમગ્રતામાં પરિવાર છે, તો પતિ પત્ની, પછી માતા પિતા, બાળકો, ભાઈ બહેન, ભાભી નણંદ, જો બૃહદ કે સંયુક્ત કુટુંબ હોય તો કાકા કાકી, રાઈટ, માસા માસી, નાના નાની,
હમણાં લોકડાઉનના પીરિયડ દરમિયાન ઘણા બધા લોકો એકબીજાના ઘરે ભેગા થઈ ગયા હોય, તો એવી રીતે એક છતની નીચે જેની સાથે તમે બ્રેડ બટર એટલે રોટલા શાક, બેડ એટલે પથારી અને ટોયલેટ એ શેર કરો છો, એવા લોકોનો એક પરિવાર, આ તમારી નાનામાં નાની સમગ્રતા થઈ. આ બધાને ખ્યાલ આવે છે? આ સમગ્રતામાં તમે બધા સાથે જોડાયેલા છો કે નથી જોડાયેલા એ જુઓ. બધા જોડાયેલા છે, રાઈટ? આ દરેકનું જોડાણનું સ્વરૂપ કેવું છે એ તો આપણે પછીથી જોઈશું. પહેલા તો મારે તમારા ગળા નીચે આજે એક અદ્ભુત વાક્ય ઉતારી દેવું છે કે એક પણ સંબંધ બનાવવાનો નથી, બધા સંબંધો છે જ, ખાલી એને એકદમ સરસ રીતે પહેલા ઓળખી લઈએ, એટલે પછી એ ક્ષેત્રમાં શું કરવું ને એની ખબર પડે. જેવા તમે ઓળખવાનું શરૂ કરશો પછી એને નામ પાડશો. રાઈટ? કાલે મેં જીગુ માટે દીકરી શબ્દનો પ્રયોગ કર્યો, રાખીબેન માટે મેં દોસ્ત શબ્દનો પ્રયોગ કર્યો, રાઈટ? કોઈકને માટે હું ભાઈ શબ્દનો પ્રયોગ કરું છું. તો સંબંધ જે છે એનું સ્વરૂપ પછી નક્કી કરશું, પહેલા સંબંધ ઓળખીએ તો ખરા. તો પહેલી સમગ્રતા હું માનું છું તમને ખ્યાલ આવી ગઈ હશે, પારિવારિક સમગ્રતા. હવે થોડું બહાર નીકળીએ, બારીમાંથી ડોકા કાઢીએ, એટલે આસપાસ પડોશીઓ દેખાશે, રાઈટ? વાંકા ચૂકા ઘરડા યુવાન. હવે આમાંથી જે જે લોકોને હજી બધા પ્રપોઝલો લેવાની ને આપવાની બાકી છે, દાખલા તરીકે જિજ્ઞેશ અમારો, તો બારીમાંથી બહાર જુએ તો એને પડોશીઓની અંદર પ્રોસ્પેક્ટસ દેખાય. હું બિલકુલ મારા દિવસો યાદ કરું છું, દસમા ધોરણ સુધી ખબર નહોતી પડતી, ત્યારે હું માનવ હતો. દસમું ધોરણ આવ્યું ને પછી પત્રિકના પત્ર લેવાનું શરૂ થયું. પહેલાંય લેતા હતા પણ જરા હોશપૂર્વક લેવા માંડ્યા, કારણ કે નાગરિક શાસ્ત્રના પાઠો ભણી ગયા હતા. જે લોકો મુસ્કુરાઈ રહ્યા છે એમને ખબર છે મેં અગાઉ કોમ્યુનિકેશન સ્કિલની સિરીઝમાં વાત કરી છે. એટલે ભારત મારો દેશ છે, એટલે જેવું સાહેબ બોલાવે બધા ભારતીયો એટલે આપણે કાઉન્સમાં બોલીએ, એકને બાદ કરતા બધા મારા ભાઈ બહેન છે. કારણ કે ખબર નથી કોણ એક, પણ કોઈક તો લગ્ન કરવામાં પાત્ર થવાનું છે. દસમા ધોરણ પછી ખબર પડી, અચ્છા હું છોકરો છું. પછી બધા પાત્રો પ્રોસ્પેક્ટસ લાગે. અહીંયા જે જુવાનીઓ છે મિત્રો, તમને થાય મને બધી કેમ ખબર, ખાલી હોશપૂર્વક જ બધું કરવાનું હોય છે, બધાની અંદર બધું રેકોર્ડિંગ હોય છે. થોડું ડિટેલ મેડિટેશન કરશો ને એટલે બધું જ આખી પરતોની પરતો ખુલશે, તમને ખબર પડશે તમે શું શું કરતા હતા. તો સમગ્રતામાં જેવું બારીમાંથી બહાર નકાળીએ એટલે હવે જુદા પ્રકારના જોડાણો શરૂ થાય. પાસ પડોશમાં વાટકી વ્યવહાર, રાઈટ? એકબીજાને માહિતીનો વ્યવહાર, ક્યારેક કાર મોટરસાઇકલની ચાવીઓ આપી લીધી હોય એનો વ્યવહાર, ક્યારેક એકબીજાને ઘરે ચા પાણીનો વ્યવહાર. ઘણા તો છાપું જ ના મગાવે. રજનીકાંતભાઈની બાજુમાં ચંદ્રકાંતભાઈ રહે છે, એ કે હવે બે છાપાની શું જરૂર છે, આખો દિવસ ટાઈમ જ ટાઈમ છે ને રજનીભાઈ, તમે વાંચી લો પછી જ્યારે નવરું થાય ને ત્યારે આપજો, તમે કાલે આપશો તો ચાલશે. એટલે આવો છાપાનો વ્યવહાર. તો હું માનું છું તમે સમજી ગયા હશો કે પાસ પડોશની અંદર તમારી જેવી જરૂરિયાતો છે એવો વ્યવહાર, એ પ્રકારનો સંબંધ. હવે પાછા ઘરે આવતા રહીએ, કારણ કે તમારે મોટી છલાંગ મારવાની. કંઈક ને કંઈક લેવડ દેવડ, આદાન પ્રદાન, કોઈક ને કોઈક તમારી જરૂરિયાતોની પૂર્તિ અર્થે આ બધું જોડાણ છે એવું તમને દેખાય છે. એનાથી ઉપરાંત બી હોઈ શકે પણ બેર મિનિમમ કશુંક તો છે જ. તમે બધા મારી સાથે જોડાયેલા છો, અત્યારથી પ્રશ્ન આપી દઉં, તમે શું કામ મારી સાથે જોડાયેલા વિચારજો, હજી આપણે વેબિનારમાં સમય ઘણો છે. તો પાસ પડોશની અંદર કંઈક લેવડ દેવડ, છેલ્લે કંઈ નહીં તો રામ રામ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, મેલડી માતા કી જય, સવારમાં ઉઠીને જય જલારામ વગેરે વગેરે વગેરે, કંઈ પણ બોલવા માટેનું પણ, અથવા ભવિષ્યમાં કામ લાગે, આવા બધા પ્રકારના આપણા વલણો સાથેનું જોડાણ. હું માનું છું આ બીજું પાસ પડોશનું જોડાણ સમજી ગયા છું. હવે હું ગાંધીનગરની અંદર સેક્ટર 30માં રહું, મારી જાગૃતિ પાર્ક સોસાયટીમાં અસંખ્ય મકાનો, પણ આજુબાજુના 8-10 મકાનો સાથે આ જય જલારામ ને જય સ્વામિનારાયણ ને એવું બધું, બાકીની ગલીઓમાં થોડું જવાનું થાય, એમાં લોકડાઉન પછી તો બિલકુલ નહીં. તો તમે સમજી શકશો બીજા બધા પરિવારો સાથે પણ આપણું જોડાણ તો ખરું જ, કારણ કે આપણે કમ્યુનિટીમાં રહીએ છીએ.
તો અમારે ઘરે મેં લીંબુડી ઉગાડી તો લીંબુ ખૂબ થયા. તો પછી જુદી બીજી શેરીઓમાં જઈને લીંબુ આપી આવ્યા કે આ તાજા લીંબુ ઓર્ગેનિક. તો જોડાણ છે એટલે આપ્યું. અમારે ત્યાં દૂધવાળો કે તમે થોડા લીંબુ આપશો, હા લઈ જાઓ તમે. હવે જો આપણે મોટા સર્કલમાં જવા જઈ રહ્યા છીએ, કમ્યુનિટીની સાથેનું જોડાણ. હવે જ્યાં રહીએ છીએ એ કમ્યુનિટી તો ખરી જ, પણ પછી બીજી કેટલીક કમ્યુનિટી આપણે ઊભી કરી છે. એટલે મેં શબ્દ વાપર્યો તો સમુદાય. કેવો સમુદાય? દાખલા તરીકે અખિલ ગુજરાત લાલવાલા પરિવાર, ઓકે, અથવા તૃપ્તિબેન, દસ ગોળ પટેલ સમાજ. આ બધા કંઈક હોય છે, બધા ગોળ, રાઈટ, જાત જાતના ગોળ હોય, 75 ગામને, 15 ગામને. ખેડા જિલ્લાના પાટીદારો અહીંયા હશે, એમને વધારે ખબર હશે આવું બધું જાત જાતનું. મને તો છે ને, રાખીબેન કોઈ પૂછે તમે કેવા પટેલ, એટલે હું તરત કહી દઉં સ્વીટ પટેલ. કે પણ લેવા કે કડવા? મેં કીધું એવું કશું ના આવે આપણે, મારે સ્વીટ પટેલ. તો કે પણ એવું તો અમે સાંભળ્યું નથી, અને ખબર કેવી રીતે પડે? મેં કીધું ચાખી જોવો એટલે ખબર પડે, તમે મારા સંપર્કમાં રહો એટલે તમને મીઠાશની ખબર પડે, તો સ્વીટ પટેલ. અને મેં કીધું હવે પછી મારી પછી જે જાત જે ચાલશે ને, પરંપરા, વંશ પરંપરા, એ બધી સ્વીટ પટેલ. હવે તમને સમજાય છે આવું મેં કેમ કીધું હશે? કારણ કે લોકો શું કરે, જેવું તમે કહો ને, જેમ કે મારો કેટેગરીકલી જો જૂરી પદ્ધતિ પ્રમાણે કેવું હોય તો સૌરાષ્ટ્ર લેવા પટેલ કહેવાય. હવે હું જે સમાજમાં સૌરાષ્ટ્ર લેવા પટેલ સમાજનો સભ્ય છું, ત્યાં બધા મને અસભ્ય કહે છે. કારણ કે આ સભ્ય આ સમાજ જે છે ને, વર્ષે એકવાર મિલન કરે નવરાત્રિનું, એકવાર કરે દિવાળીનું, બે વખતે ખાવા પીવાનું હોય, એટલે હું એ કાર્યક્રમમાં ના જાઉં. એટલે એના પ્રમુખ કે તમે કેમ આવતા નથી? મેં કહું તમે ચાર વસ્તુમાંથી બહાર આવી જાઓ ને તો આવું, ખાટલા, પાટલા, ચાટલા અને બાટલા. એટલે ખૂબ હસ્યા પહેલાં તો. ખાટલા એટલે કે ભાઈ આવો મહેમાન ગતિ, એની નાની આપણે મળીએ વાંધો નથી. પછી પાટલા, મહેમાન ગતિમાં એક વધારાનું એડિશનલ સ્વરૂપ ભોજન. ચાટલા એટલે દેખાડો. અને કેટલાક પટેલ સમાજના લોકો સુરતમાં જઈને રવાડે ચડી ગયા છે, એટલે મેં શબ્દ વાપર્યો બાટલા. આ ચારમાંથી બીજી કોઈ પ્રવૃત્તિ હોય તો આવું. એટલે કે કેમ? તો શું કરવાનું? બધા ભેગા થઈને આપણે ખાવા સિવાય કરીએ છીએ શું? મિત્રો, અહીંયા ઘણા પટેલિયાઓ છે, પટેલિયાઓને સલામ. તમને હું ગમું કે ના ગમું, મારે તમને એટલું ખાસ કહેવાનું છે કે આપણી પાસે વાતનો વિષય ખાવા સિવાય કશો હોય ને, તો પટેલ સમાજે મોટો લાડુ ના કરવો પડે સુરતમાં. દીકરીઓની પેટમાં હત્યા ના થાય, આપણે અક્કલ ચલાવવાનું બંધ કરી દીધું છે. ખાલી ખાવા પીવામાંથી બહાર આવ્યા જ નહીં. એટલે પટેલ તરીકે મારું માથું શરમથી ઝૂકી જાય છે. એવું જ્યારે ગુણવંતભાઈએ લખ્યું, ત્યારે ગુણવંતભાઈને મેં તરત પત્ર લખ્યો કે તમારી સાથે સુર પુરાવું. સમજાય છે? આમાં પટેલિયાઓ રાજી થશે અને કેટલાક નારાજ બી થશે. કારણ કે એમને એમ થાય કે આ તો પટેલોનું ખોદે. તો મને તો ભાઈ ખબર પડી, મારી એક જ જાતિ છે, ભારતીય. અને પેટા જાતિ હોય તો મીઠા પટેલ, સ્વીટ પટેલ. હું એક માણસ છું, ધેટ્સ ઇટ. એનાથી વધારે કંઈ નહીં. એનાથી વધારે જે કંઈ છે એ મારો અંગત મામલો છે. દાખલા તરીકે મને સવારના પરમાં બુલબુલ જોવા ગમે, તો મને પક્ષીઓ પ્રત્યે પ્રેમ છે, એ મારો અંગત મામલો છે. તમને મારી સાથે રસ પડે અને હું તમને પક્ષીઓનો પ્રેમ કરતા શીખવાડી દઉં, તો પછી તમારી મારી વચ્ચેનો સંબંધ એક જરા જુદા સ્વરૂપનો થશે. પણ એ આપણે હજી સ્વરૂપો જોવાના છીએ. તો હું માનું છું સમગ્રતામાં આગળ ચાલીએ. કમ્યુનિટી, તો તમે કોઈ સમાજના સભ્ય છો. હવે બીજો એક બીજો સમુદાય છે. હું આને સમાજ કરતા સમુદાય શબ્દ પસંદ કરું છું. એક પ્રકારનું સિસ્ટમેટિક ટોળું, જેનો વિચાર પક્ષ બહુ મજબૂત નથી, પણ કાર્ય પક્ષ બહુ જ મજબૂત છે, ભાવનાત્મક પક્ષ બહુ મજબૂત છે. આવા વિવિધ પ્રકારના સમુદાયો હોય. દાખલા તરીકે હમણાં બહુ ચાલે છે જાત જાતનું, હિન્દુ સમાજ, રાઈટ, હિન્દુ ગર્જના. હવે મિત્રો, આની અંદરથી કોઈ પણ શેડ્યુલ કાસ્ટ કે ટ્રાઇબમાં હોય તો મને જરા વિશેષ ધ્યાનથી સાંભળે. દલિત પેન્થર. હવે જરા કલ્પના કરો, પેન્થર તો પેન્થર જ છે ને, એમાં કંઈ થોડું દલિત આવે? હવે જે પણ દલિત મિત્રો છે, એ લોકો મૂળ પ્રવાહમાં ભળવું હોય તો એમણે માનવ જેવું સિમ્બોલ રાખવું જોઈએ કે પેન્થર જેવું? લોકો પેન્થરથી નજીક છે કે દૂર ભાગે? એટલે મૂળ આશય અનામતનો કદી એટલા માટે બહાર આવ્યો નહીં કે બધું નામ જ એવા પાડ્યા. સેના, શિવસેના, દલિત પેન્થર, રાઈટ, હિન્દુ ગર્જના. એટલે આપણે પ્રાણીઓ છીએ કે ગર્જના કરવાની હોય? સાવજ ગરજે, વનરાવનનો રાજા ગરજે, ગીરકાંઠાનો કેસરી ગરજે,
ઝવેરચંદ મેઘાણી સાહેબ યાદ આવી ગયા. આ ગર્જના પ્રાણીઓ કરે, માણસ તો વાલ કરે, ગર્જના થોડી કરે, વાત કરે, સંવાદ કરે. પશુઓને સાથે રહી રહીને કેટલું બધું શીખી ગયા, પછી વારસામાં આપી દીધું. આગળ ચાલીએ. હવે એ નવા પ્રકારના બીજા સમુદાયો છે, કહેવાતા સંપ્રદાયોનો સમુદાય. એટલે એમ કે ભાઈ જય શ્રી કૃષ્ણ, એટલે કે આપણાવાળા. પાછા વૈષ્ણવ હોય તો કે કઈ બેઠકજીમાં માનો છો, જૈન હોય તો અપાસરાવાળા કે દેરાસરવાળા, શ્વેતાંબર કે દિગંબર, સ્વામિનારાયણ હોય તો કે કોને માનો, જૂની સંસ્થાને માનો, પ્રમુખ સ્વામીને માનો. આમ જુદા જુદા સમુદાય, પેટા સમુદાય. પછી બીજો એક નવો સમુદાય, રાખીબેન કંપની સેક્રેટરી, રજનીકાંતભાઈ કેમિકલના વેપારી, તો અખિલ સુરત કેમિકલ વેપારી સંઘ, રાઈટ. તૃપ્તિબેન સ્ત્રી કેળવણી મંડળ ચલાવે, અને કુંજલબેન વર્લ્ડ ફેમસ ભાજીપાઉનું મોટી રિટેલ ચેઇન ચલાવે, એમાં પુનાથી લઈને કોલ્હાપુર સુધી એમના 25 દુકાન. તો એ આખું ફ્રેન્ચાઇઝી આપી હોય તો એ બધો સમુદાય. હું માનું છું તમને વાત પકડાઈ રહી છે, સમુદાયો બતાવી રહ્યો છું. સમુદાયો જે લોકો મનમાં એવો ભ્રમ રાખીને આવ્યા હોય કે આ કાર્યક્રમ પતશે એટલે તરત જ આપણી અંદર બધા ચોકઠા સરખા થઈ જશે, એ લોકો ભ્રમમાંથી બહાર આવી જાય. આ કાર્યક્રમ દરમિયાન તમારું અગત્યની જિંદગીની બાબતો ઉપર ધ્યાન ખેંચાશે, એની ઉપર તમે ચિંતન મનન કરીને નિધિ ધ્યાસન એટલે આચરણ કરશો તો ફેર પડશે, નહીં તો ખાલી મનોરંજન થશે. બહુ વખત પહેલાં મને અલાબામાંથી ભાઈએ વાત કરી હતી શ્વેતાંગે, કે મનોરંજન થઈને રહી જાય જો કોઈ એક્શન એજન્ડા ના હોય. હું બિલકુલ એમની સાથે સહમત થયો હતો કે એક્શન એજન્ડા, રાઈટ. ક્વેશ્ચન્સ આન્સર્સ, કંઈકનું કંઈક હોમવર્ક આપું છું, તમે કરો કે ના કરો પણ હું તો મારી ફરજ બજાવું છું. તો કંઈક આચરણમાં મૂકીએ તો ફેર પડે, નહીં તો કશો ફેર પણ ના પડે. આ દેશમાંથી અસંખ્ય લોકો આવી ગયા. એકવાર મારે ભગવાનની સાથે મુલાકાત થઈ ગઈ, આજથી લગભગ 137 જન્મ પહેલાંની વાત છે. એટલે અમે લોકોએ ભજીયા પાણીપુરી બધું ખાધું મસ્તીથી. પછી મેં કીધું બસ ભારત વિશેની જરા થોડી વાત કરો ને, તમે 6,000 વર્ષ પહેલાં છેલ્લી એન્ટ્રી પાડી હતી કૃષ્ણ તરીકે, અને એની પહેલાં 10,000 વર્ષ પહેલાં રામ તરીકે એન્ટ્રી પાડી, વચ્ચે બધી કેટલી બધી. તો કે ભાઈ સુરેશ રહેવા દે, હું તને આખી મારી પીડા કહી દઉં. હું રામ થઈને આવ્યો, કૃષ્ણ થઈને આવ્યો, છેલ્લે છેલ્લે સ્વામિનારાયણ થઈને આવ્યો. આ બધું લગભગ મેં છે ને જન્મ ધારણ કર્યું ઉત્તરમાં, પણ મેળ ના પડે એટલે દક્ષિણમાં બધા મારા એજન્ટોને મોકલી આપ્યા. રામાનુજાચાર્ય, મધ્વાચાર્ય, શંકરાચાર્ય, આચાર્યો બધા દક્ષિણ ભારત તરફ જન્મ્યા, ભગવાનો બધા ઉત્તર ભારતમાં જન્મ્યા. આ બધા ભગવાનો ઉપરથી નીચે ગયા, આચાર્યો નીચેથી ઉપર ગયા, બધે રમણ ભમણ કરી નાખ્યું, પણ આપણે જ્યાં છીએ ત્યાંના ત્યાં. એટલે પછી મેં કીધું ત્યારે ભગવાન હવે હું જાઉં, કે સારું જાઓ. પણ મને એ દાડથી ખબર પડી ગઈ, કોઈ બોલે ને એટલે કશો ફેર ના પડે, કોઈ ચોપડી વાંચો ને તો કશો ફેર ના પડે. ભગવાનના ખોળામાં બેસીને પણ આપણે ગળફા કાઢી શકીએ, કશો ફેર ના પડે. ફેર તો જ પડે જો ફેર પાડવો હોય, ફેર તો જ પડે જો ફેર પાડવો હોય. તમારી અંદર નિષ્ઠા હોય કે મારે મારી જિંદગી બદલવી છે, આ વેબિનારનો કેવળ એક અને એકમાત્ર એક આશય છે કે આપણી જિંદગીમાં રૂપાંતરણ થાય, વધુને વધુ સારું જિંદગી જીવતા થઈએ, સારા માનવ બની, આપણા સારા સંબંધો થાય, આપણું કમ્યુનિકેશનમાં સંવાદિતા હોય, સરવાળે સુખ ઉત્પન્ન થાય. હું એક પરિવાર ભાવથી પરિવાર મોટો કરવાનો પ્રયત્ન કરી રહ્યો છું, સમજદાર લોકોનો પરિવાર. પૃથ્વી પર ક્રાંતિઓ હંમેશા આમ જ થઈ છે, ક્યારેક કોઈક એક જ હતું, સમજાય છે. જુદી જુદા સમુદાયો છે, આપણે તમામ પ્રકારના સમુદાયવાદમાંથી બહાર નીકળીને કેવળ માણસ ભાળી અમથું અમથું આપણું ફોરે વાલ, એ ભાવ સાથે આ કાર્યક્રમ કરી રહ્યા છે. તો જોડાણની સમગ્રતામાં આગળ વધીએ, જુદા જુદા સમુદાયો. હવે સમુદાયો મોટું ફલક જોઈએ. અચ્છા પ્રીતિબેન તમે કયા તાલુકાના? તો કે અમે તો ભાવનગર તાલુકાના. પછી ભાવનગર તાલુકો, પછી ભાવનગર જિલ્લો, પછી ગુજરાત રાજ્ય, પછી પાસ પડોશના રાજ્યો, જો બધા સમુદાયો જ છે. પછી રાજસ્થાન, પછી મહારાષ્ટ્ર, પછી હિમાચલ પ્રદેશ, હજી થોડુંક મોટું કરીએ એટલે ભારત, હજી થોડું મોટું કરીએ એટલે એશિયા. નિમેશભાઈ ટેન્શન ના લેતા હું ઠેઠ પૃથ્વી સુધી લઈ જઈશ, પછી બધા ગ્રહો પૃથ્વીની બહાર નીકળી જાઓ. હવે તમને એમ થાય કે પૃથ્વીની બહાર સુધી સમગ્રતા? બિલકુલ, એક ઉપરથી કાંકરી પણ પડે ને નાનકડી, એટલા મોટા વેગે પડે જેને ઉલ્કાઓ કહે છે, એસ્ટ્રોઇડ ફોલ, લગભગ તો બધી સળગી જાય છે.
પણ ક્યાંક ક્યાંક પડી પણ છે. તો સમગ્રતામાં મેં રાજ્યો બતાડ્યા, પછી દેશ બતાડ્યો, દેશ પછી દુનિયાના જુદા જુદા દેશોની સમગ્રતા અને આખી પૃથ્વી. હવે થોડીક વાર માટે પૃથ્વીના ગ્રહ પૂરતા સીમિત રહીએ તો પછીનું જે સમુદાય નથી પણ પછી અવસ્થાઓ છે, જેમ કે પાણી, વનસ્પતિઓ, પક્ષીઓ, વિવિધ પ્રકારના પ્રાણીઓ, આ બધું પણ સમગ્રતાની અંદર છે અને આ બધાની સાથે આપણું જોડાણ છે. જો લોકોને અનુકૂળતા હોય કોસ્મોસ નામની સિરિયલ જોવે, સદભાગ્ય હિન્દી ઇંગ્લિશ બંનેમાં ઉપલબ્ધ છે. પહેલા જ એપિસોડ જોશો ને એટલે ખબર પડી જશે કે આપણે સ્ટારડસ્ટ છીએ. આપણે પોતે સ્ટારડસ્ટ, તારાઓમાંથી આવેલો ભૂકો છીએ. તો હવે એક નાનકડી સ્લાઇડ તમારી સામે મૂકું છું એટલે તમને સમગ્રતા ખબર પડી જાય, પછી આપણે એનું સ્વરૂપ જોઈએ. સંપૂર્ણતા અને સમગ્રતા, એમાં સમગ્રતા ઉપર આપણે ચર્ચા ચાલુ કરી છે. સમગ્રતાનો દાયરો આટલો છે. હવે આ મેં તમને અત્યાર સુધી વાત કરી વ્યક્તિગત રીતે, ફેમિલી અને ફ્રેન્ડ્સ, નેબર, કમ્યુનિટી, બીજા બધા લોકલ ગવર્મેન્ટ ડેવલપમેન્ટલ ઓર્ગેનાઇઝેશનો, તમામ પ્રકારની સંસ્થાઓ, તમામ પ્રકારની પ્રવૃત્તિઓ, હેલ્થ અને સોશિયલ કેર અત્યારે દેખાય છે. હવે આ દાયરો છે ને મેં તે ચિત્રાત્મક રીતે તમારી સામે મૂક્યો છે. આ એક વિસ્તરતું જતું વર્તુળ છે. એક નાનકડું બાળક હોય ને ત્યારે એની સમગ્રતામાં ખાલી માં જ હોય. જેમ જેમ એ મોટું થતું જાય તેમ તેમ એનું પ્રવૃત્તિ અને એનું વર્તુળ વિસ્તરે. પણ મજાની વાત એ છે કે ખાલી ઘરમાં રહે રહે સમજણમાંથી ઓપરેટ થાવ તો તમારું વર્તુળ આખી પૃથ્વી સુધી આવરી લે. અને એનું ઉત્તમ ઉદાહરણ છે ગ્રેટા થનબર્ગ, જેની અગાઉ વાત કરી ચૂક્યો છું. એક નાનકડી 14 વર્ષની દીકરી આખી પૃથ્વીને બચાવવાનું મિશન લઈને ઊભી થઈ જાય. આ છે ઘરમાં રહે રહે સમગ્રતાનો સ્પષ્ટતા, દુનિયાના તમામ માણસો સાથેના સંબંધની સ્પષ્ટતા. જોવા જો આટલા દાયરા મેં લખ્યા હતા, એમાં પહેલા બે દાયરાની આજે વાત છોડી દીધી છે મેં, કારણ કે મને લાગ્યું કે તમને કદાચ અઘરું પડી રહ્યું છે. પણ પહેલા બહારનું જોઈએ પછી આપણે અંદર યાત્રા કરીશું. તો પરિવારની સાથેનો દાયરો, પછી અન્ય પરિવારો સાથે, પાસપડોશ, પછી જુદા જુદા સમુદાયની મેં વાત કરી, એસોસિએશનો, ગોળ, સંપ્રદાયો, રાજકીય વ્યવસ્થાઓ, રાજ્યો, દેશો, અને છેલ્લે મેં કહ્યું કે પ્રાકૃતિક અવસ્થાઓ સાથે. ઈશ્વરને, ઉર્જાની વ્યવસ્થા એને હમણાં છોડી દઈએ છે, તો સ્વયંને છોડીએ અને ઈશ્વરને છોડીએ, આટલો આપણો સમગ્રતાનો દાયરો છે. અને આપણે બધાની સાથે જોડાયેલા છીએ. આ મુખ્ય મુદ્દો છે, બધાની સાથે આપણું જોડાયેલું હોવું. એક પણ સંબંધ બનાવવાનો નથી, પ્રત્યેક સંબંધ છે જ. હવે એ સંબંધને હું તમને ઓળખાવવાની કોશિશ કરું છું. પ્રત્યેક સંબંધ છે જ, એક પણ સંબંધ બનાવવાનો છે જ નહીં. આ જરા કેવું લાગે, મમ્મી રોટલી બનાવે છે, પપ્પા મારા માટે કોલેજની ફી ભરે છે, એ સંબંધ તો ઓળખાઈ ગયો છે, બાકીના સંબંધ છે અને ઓળખાવાના છે. તો કેવી રીતે? તમારા પાસપડોશમાં જે લોકો રહે છે એ પણ તમારી અજાણતામાં તમને કેટલી રીતે ઉપયોગી થઈ રહ્યા છે જેનો તમને ખ્યાલ જ ના હોય. દાખલા તરીકે મારા ઘરે મેં જંગલ ઊભું કર્યું છે અને જંગલની અંદર લગભગ લુપ્તપ્રાય થતા વૃક્ષો, બધા મોટા વૃક્ષો ઉગાડ્યા છે. હવે મારા પડોશીને કંઈ પડ્યું હોય કે ના પડ્યું, પણ એનું જો ધ્યાન જાય તો એને ખબર પડે કે હું ઓક્સિજન ફ્રેશ જનરેટ કરી રહ્યો છું, કારણ કે આ વૃક્ષોનું હું ધ્યાન રાખી રહ્યો છું. રોજે સવારે પક્ષીઓના ટહુકાથી આસપાસના પડોશીઓની ઊંઘ ઉડે છે. એમાંના કેટલાક પડોશીઓ એમની કૃતજ્ઞતા વ્યક્ત કરે છે કે આ લીલોતરી છે તો સવાર કેટલી સરસ થાય છે. મેં કીધું તમે તો જુઓ, લીલોતરી છે એટલે સવારની આખો દિવસ કેટલો સરસ જાય છે લોકડાઉન છે તોય. હું ઈચ્છું તો બળબળતી બપોરે ઝાડની નીચે બેસીને છાંયડામાં હું આનંદ માણી શકું. તો જે પડોશ છે એ પણ તમારી સાથે જોડાયેલા છે. મારા પડોશમાં ત્રીજી ગલીમાં રિટાયર્ડ ટેકનિકલ એજ્યુકેશનના ડાયરેક્ટર રહે છે. એ પદ એટલા માટે કીધું તમને ખાલી થોડો ખ્યાલ આવે. એમનું નામ છે પ્રોફેસર રવિન્દ્ર દવે, એન્જિનિયરિંગમાં કોલેજમાં પ્રોફેસર હતા. 115 વાર એમણે રક્તદાન કર્યું છે. મિત્રો, ખાલી રવિન્દ્ર કાકાના દૂરથી પણ મને દર્શન થઈ જાય ને તો હું દૂરથી, એ મને જુએ કે ના જુએ, હું બે હાથ જોડીને પ્રણામ કરું છું રવિન્દ્ર કાકાને. હું ગાંધીનગર રહું છું, ગાંધીનગરના મિત્રોએ કદાચ નામ સાંભળ્યું હશે, ડોક્ટર ગજેન્દ્ર પ્રસાદ ખારોળ. હજી હમણાં જ એમણે શરીર છોડી દીધું. મિત્રો, ખારોળ સાહેબે
ગામમાં અમારા જેવા સ્વયંસેવી લોકો અને થોડી સ્વયંસેવી સંસ્થાઓ સાથે પ્રવૃત્ત માણસોને ભેગા કરે અને ખારોડ સાહેબ એવું કીધું કે હું છે ને એવું સપનું જોઉં છું કે ગાંધીનગરમાં આવેલો સિવિલ હોસ્પિટલનો એક પણ પેશન્ટ પૈસાના અભાવે ટ્રીટમેન્ટ વગર જતો રહે તો આપણે ગાંધીનગરમાં રહ્યું એનો શું મતલબ. તો જો તમે મારા મિશનમાં જોડાવા ઈચ્છતા હો તો હું તમારી સામે ખાલી એક નાનકડી પ્રપોઝલ મૂકું છું કે હું તમને ફોન કરું તો તમારે 100 રૂપિયા મને પહોંચાડવાના, તો જેટલા ઈચ્છુકો હોય એ મને નામ લખાવે. અમે બધાએ નામ લખાવી દીધા. એક વર્ષ થયું મારો નંબર ના લાગ્યો. ખારોડ સાહેબને મળ્યો, મેં કહ્યું સાહેબ મારો નંબર નથી આવ્યો. ભાઈ આવશે એટલે જરૂર કહીશું. આવી રીતે જ્યારે મળે ત્યારે કહું. એકવાર એમણે મને ખુલ્લે કહી દીધું કે સુરેશભાઈ નંબર એટલે નથી આવતો કે જેને હું ફોન કરું ને એ કહે કે ખારોડ સાહેબ તમે એટલું અદ્ભુત કામ કરો છો ને કે કોઈને હવે ફોન ના કરશો, હું જ જે ફી છે દવાખાનાની ભરી દઉં છું. કારણ કે જે માણસ 90 વર્ષની વય સુધી કર્મઠ રહ્યો હોય તમે કલ્પના કરી શકશો. એટલે એમ કે તમે તો બીજું એટલું બધું કામ કરો છો ને કે તમે આમાં પૈસા ના સમય ના બગાડો, ઉર્જા ના બગાડો. મિત્રો ખારોડ સાહેબ જતા રહ્યા ત્યાં સુધી મારો નંબર લાગ્યો નહીં, કારણ કે ખાલી 100 જ રૂપિયા ભરવાના હતા તો જેને ફોન કરે એ બધા પૂરેપૂરો ખર્ચ ઉઠાવે. આજે પણ ગાંધીનગરમાં સિનિયર સિટીઝન કાઉન્સિલ અને જુનિયર સિટીઝન કાઉન્સિલના ઉપક્રમે આ સેવા ચાલી રહી છે. શું ખારોડ સાહેબ કદી મરી શકે ખરા? ગજેન્દ્ર પ્રસાદ ખારોડ સાહેબ કદી મરી શકે નહીં, એમનું શરીર જતું રહે. આ જોડાણ જો તમારા ચહેરા ઉપર જે પ્રસન્નતા અને હૃદયમાં ખુશી લઈ આવે છે તો તમે તો ખારોડ સાહેબને મળ્યા નથી, જોયા નથી, પણ તમે હવે એની સાથે જોડાઈ ગયા. તમે પ્રોફેસર રવિન્દ્ર દવે સાથે હવે જોડાઈ ગયા. તો હું તમને જોડાણ સમજાવી રહ્યો છું. આપણે બધા એકબીજા સાથે કેવી રીતે જોડાયેલા છીએ, પરસ્પર આપણે ઇફેક્ટ કરી રહ્યા છીએ, પરસ્પર ઇફેક્ટ. ઇફેક્ટ એટલે અસર. તો મિત્રો વી આર ઓલ કનેક્ટેડ, આપણે બધા પરસ્પર કનેક્ટેડ છીએ, આવી ખબર પડવી જોઈએ. હું તમને સમુદાય બતાવું છું તો ડૉક્ટર્સના સમુદાયમાં ડૉક્ટરો આવા છે, કાલે કૃષ્ણાની વાત કરી હતી નર્સના સમુદાયમાં આવા છે. આપણા ગ્રુપમાં વિજયનભાઈ પંડ્યાએ મેસેજ લખ્યો હતો બ્રહ્મવિહારીદાસજીનો. બ્રહ્મવિહારીદાસજીને હમણાં સ્વામીનું કંઈક પોઝિટિવિટી ઉપર પ્રવચન હતું. તો જો સંપ્રદાય છે પણ સંપ્રદાયની અંદર પણ કોઈક પોઝિટિવિટીની વાત લઈને નીકળે છે ઈશ્વરને વચ્ચે લાવ્યા વગર. મને પરમ આદર્શે સ્વામી સોમેશ્વરાનંદજી પ્રત્યે 1994-95 સાલમાં મળ્યા હતા. સ્વામી વિવેકાનંદ ઓર્ડરના એ સાધુ, રામકૃષ્ણ મિશનના, આખી જિંદગી સમર્પિત કરી દીધી મેનેજમેન્ટે. વિવેકાનંદ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ ઇન્દોરમાં કામ કરે અને ભારતીય દર્શનના સિદ્ધાંતો ખૂબ સરસ રીતે મેનેજમેન્ટમાં શીખવાડે. હું એમને જે દિવસે મળ્યો એ જ સાંજે એમના પગમાં મેં માથું મૂક્યું. મેં કીધું સ્વામીજી મારે તમારી સાથે ખૂબ વાતો કરવી છે, કારણ કે કોલેજમાં વિવેકાનંદજી હીરો રહ્યા અને મને થયું અરે કોઈ એવી વ્યક્તિ છે જે મારી સામે મેનેજમેન્ટના કન્સેપ્ટ આ રીતે મૂકે છે, મારે સમજી જ લેવું જોઈએ. મને કે મોટો ખજાનો છે પણ એક સેન્ટ્રલ કન્સેપ્ટ સમજાવું, એ સમજ્યા પછી જો બધી દિશાઓ ખુલશે. મિત્રો એ સેન્ટ્રલ કન્સેપ્ટનું નામ હતું જે અગાઉ કહી ચૂક્યો છું, દરેકની અંદર દિવ્યતા જોવી. સી ડિવિનિટી ઇન ડિસગાઈઝ, દરેકની અંદર દિવ્યતા છે. આત્મનો મોક્ષાર્થમ જગત હિતાય છે, જગતનું કલ્યાણ કરતાં કરતાં પોતાની પણ મુક્તિ કરી લેવી. તો સ્વાર્થના દાયરામાંથી બહાર નીકળતા જઈએ એટલે પોતાની મુક્તિનો રસ્તો ખુલ્લો થઈ જાય, કારણ કે સ્વાર્થ એ સૌથી મોટામાં મોટું બંધન છે. હવે કોઈને એમ થાય કે અધ્યાત્મની વાત ચાલે છે, ના, અહીંયા બિલકુલ જિંદગીની જ વાત ચાલે. સ્વાર્થ એટલે હું ખાલી મારું જ મારું વિચાર કરું, કોને મારી સાથે સંબંધ થાય કહેજો. સંબંધ તો હોય પણ બધા કહેવા જવા દે, એનું નામ નથી લેવું. હું માનું છું તમને મુદ્દો સમજાયો હશે. તો સંબંધનું જે ક્ષેત્ર છે, જુદા જુદા સમુદાયમાં લોકો આવે તો મિત્રો આખું જે કનેક્શન છે એમાં મુખ્ય સમજવાનું છે કે આપણા બધાની સાથે સંબંધ છે જ. હવે જેટલા સમુદાય બતાવે એમાંના એક 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 ઉદાહરણ લઉં. મારો મારા પપ્પા મમ્મી સાથે તો સંબંધ છે જ, મારા મારા પડોશી સાથે પણ સંબંધ છે, મને ક્યારેક ટ્રીટમેન્ટ દેનાર ડૉક્ટર સાથે સંબંધ છે અને દૂર ખેતરમાં કામ કરનાર ખેડૂત સાથે પણ સંબંધ છે. હું એને કદી મળીશ નહીં પણ એને બનાવેલું અનાજ મારી થાળીમાં પીરસાય છે. ક્યાંક કોઈ કપાસનું કામ કરે છે તો એના થકી કપડાં હું પહેરું છું, એની સાથે પણ મને સંબંધ છે. દૂર રિસર્ચ લેબોરેટરીમાં કોરોના વાયરસ પર કામ કરનાર લોકો સાથે પણ મારો સંબંધ છે, કોઈકની સેવા કરનાર નર્સ સાથે પણ સંબંધ છે, કોઈક શિક્ષકો સાથે પણ સંબંધ છે, વિવિધ પ્રકારના સંપ્રદાયોના વડાઓ સાથે સંબંધ છે. બંધુ ત્રિપુટી, 3 જૈન મુનિઓ હતા, મારા સદભાગ્ય છે એમના ચરણોમાં બેસીને જૈનિઝમ શીખવાની અદભુત તક મળી ગઈ.
મૌલાના વૈદુદ્દીન ખાન સાહેબ પાસેથી ઇસ્લામ સમજવાની તક મળી ગઈ, રાઈટ, ભંતેજી પાસેથી બૌદ્ધિઝમ સમજવાની તક મળી ગઈ. આ બધા લોકો મારી અંદર કેટલા બધા બિંદુઓ મૂકી ગયા અને હું અત્યારે વેચી રહ્યો છું. વી આર ઓલ કનેક્ટેડ. હવે જરા સાયન્ટિફિક ઉદાહરણ, ભાઈ બરાક ઓબામા કે જે હોય, મને અત્યારે પ્રેસિડેન્ટનું યાદ નથી, પણ ટેમ્પરરી ઓબામા પકડીએ, છેલ્લા એ હતા ને, એટલે ટ્રમ્પનું નામ લેવાથી બધાના મગજમાં જુદું મ્યુઝિક વગાડવા પડે. હું ક્યાંક અમદાવાદમાં કે ક્યાંક પ્રોગ્રામ કન્ડક્ટ કરતો, એ દિવસે કંઈ કનેક્શનની વાત કરી તો સડનલી કોઈ કુશાલ જેવા વિદ્યાર્થીએ પૂછી નાખ્યું, મેનેજમેન્ટ કોર્પોરેટનું એક્ઝિક્યુટિવે પૂછી નાખ્યું, કે તમે કોઈ બધાની સાથે આપણો સંબંધ છે તો અમેરિકન પ્રેસિડેન્ટ સાથે તમારો સંબંધ છે? બિલકુલ છે. હવે જો હું છે ને ભાગશાળી છું, અમદાવાદમાં રોટરી ક્લબ, રોટરી મેટ્રો, એના ઉપક્રમે રોટરી યુથ લીડરશીપ એવોર્ડ રાયલા નામનો પ્રોગ્રામ, એ પ્રોગ્રામ કન્ડક્ટ હું કરી રહ્યો હતો, અને આનંદ શાહ નામના ઇન્ડિકોર્પ નામની સ્વયંસેવી સંસ્થાના પ્રમુખને મેં બોલાવ્યા કે ભાઈ તમે જે ખારા ઘોડા ક્ષેત્રમાં કામ કરો છો, વિદ્યાર્થીઓ સાથે શેરિંગ કરવા આવો, જેમાં અહીંયા બધા વેબિનાર ઉપર થોડાક લોકો શેરિંગ કરવા આવ્યા હતા, નિષ્ઠાબેન, રાધાબેન વગેરે, તો એવી રીતે ફિઝિકલી શેરિંગ કરવા આવો. એ આવ્યા, એમણે કહ્યું કે મને તો બધું માઇક અને સ્ટેજને બધું નહીં ફાવે, આપણે બગીચામાં બેસીએ. મેં કીધું ગોઠવી દઈએ, એટલે નાનકડું માઇક બગીચામાં ગોઠવી દીધું, અમે બધા લોન ઉપર બેસી ગયા. હવે જો એમની સાથે એમના બહેનો પણ આવેલા, સોનલ ને રૂપલ, આજે એક્ઝિક્યુટિવ મને પ્રશ્ન પૂછ્યો કે તમારો સંબંધ છે? મેં કીધું છે. સોનલ બેન બરાક ઓબામાના એડવાઇઝરી બોર્ડમાં છે, એટલે મારે એક જ ફોન, સોનલ બેન અને નેક્સ્ટ ઇઝ બરાક, વી આર ઓલ કનેક્ટેડ. એટલે તે દિવસે મને ઉદાહરણ સ્પોન્ટેનિયસલી મળી ગયું. પણ હું તમને હવે સાયન્સ કહું, પૃથ્વી પર કોઈ પણ માણસને પહોંચવા માટે તમારે રાઈટ પ્રકારના ખાલી 6 માણસોની જરૂર પડશે. એટલે તમે એક હો તો 6ઠો કે 7મો માણસ પૃથ્વી પરનો બીજો માણસ છે, કોઈ પણને પહોંચી શકશો. ખાલી એટલું જ કરવાનું છે કે તમને તર્ક લગાડતા આવડવું જોઈએ. હવે તર્ક લગાડતા ના આવડે તો ના ચાલે. હવે દાખલા તરીકે તમારે સતલાસણામાં કોઈ વ્યક્તિને પહોંચવાનું છે અને તમે પૂનામાં કુંજલબેનને ફોન કરીને કહો, સંભાવના છે કે કુંજલબેનનું કોઈ ઓળખીતું હોય સતલાસણામાં, પણ લોજિક ઓછું છે. તમે વિસનગર, મહેસાણા, અંબાજી, આજુબાજુના ક્ષેત્રમાં કહો તો સંભાવના વધી જાય, રાઈટ? તો કનેક્શન. હું આમ સૌરાષ્ટ્રનો છું ને, એટલે હું મજાકમાં કહું કે શાક માર્કેટ હોય ને બધી બહેનો શાક માર્કેટમાં ભેગી થઈ હોય, એમાં વચ્ચેથી મોટેથી બૂમ પાડો, મંજુ, ચંપા, જયા, ગૌરી, સવિતા, આમાંથી કોઈ પણ મોટેથી બૂમ પાડો અથવા પાંચેય નામ પાડો, તો તમને ઘણા બધા લોકો જોશે. કારણ કે સૌરાષ્ટ્રની બહેનોના આજ નામો હોય છે. મારું નામ તો બહુ નવીન છે, મારે સુરેશ જેવું કંઈ નામ ના હોય, પટેલોમાં નામ બધા જરા જુદા પ્રકારના હોય. હવે જો હું ક્યાંય ખોવાઈ ગયો સૌરાષ્ટ્રમાં કે મારે કોઈકને શોધવું હોય, તો આ સિમ્પલ રસ્તો છે, રાઈટ? કોઈક તો જોવે, પછી પૂછવાનું. સૌરાષ્ટ્રના લોકોને તો ટેવ જ એવી છે, જેવા પૂછે તમે ક્યાં ના, એટલે કે અમે 5 ટોબરાના. એમ 5 ટોબરા એટલે કયું? તો કે અમરેલી. પછી એમ કરતા 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 પછી, અચ્છા ત્યાં તો હિરલભાઈ જાનીને ઓળખો? એટલે કે આ તો અમારો પડોશમાં જ રહે. એમ કરતા કરતા બધું કનેક્શન મળી જાય. આ ગુજરાતીઓને બધા આવો અનુભવ છે જ, એટલે મારે કશું કહેવાનું નથી. રેલવેમાં જાય ને એટલે તરત પહેલો પ્રશ્ન પૂછે, ક્યાં જવાના છો, અથવા તમે ક્યાં ના, કઈ બાજુના. એમાં જો પોતાનો જિલ્લો લીધો તો પતી ગયું, પછી શૃંખલા ચાલે તાલુકો ને ગામ ને, એમાં જેને નિયંત્રણ ના હોય ને તો બધી કથાઓ કહેવા માંડે કે અમારે તો ત્યાં આવું થયું હતું ને તેમ થયું હતું. પેલા રસ પડે કે ના પડે, અને ઘણા રસ પડે તો એવી મજા પડે કે સાથે બેસીને પછી એમના ડબરા ખોલીને ખાય. કનેક્શન, 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 કનેક્શન. તો દુનિયાના બીજા છેડે આપણે ગ્રેટા થનબર્ગ સાથે પણ કનેક્ટેડ છીએ અને ટ્રમ્પ સાથે પણ કનેક્ટેડ છીએ. આવું બધાને ખબર પડી ગઈ? તો જો ખબર પડી ગઈ હોય તો અર્જુન વિષાદ યોગ, ગઈ વખતે આપણે અર્જુન વિષાદ યોગના થોડા મંત્રોનું ઉચ્ચારણ કર્યું હતું. આજે મેં તમને આખો અર્જુન વિષાદ યોગ સંભળાવવાનો પ્રયત્ન કર્યો, 5-6 શ્લોકો રહી ગયા છે, પણ લગભગ અર્જુન વિષાદ યોગ તમને મેં ઓડિયો મોકલ્યો તો સાંભળ્યો હશે. અર્જુન વિષાદ યોગના મંત્રો જો તમે વાંચ્યા હશે તો ખબર પડી હશે. ગઈકાલ સાથે કનેક્શન મેળવી દઉં છું. સૌથી પહેલો જ લોચો એ માર્યો પેલા ભાઈએ,
કે મારા અને પાંડુના છોકરા પોતાના છે, એક જ પરિવારની સમગ્રતા છે પણ સમગ્રતા દેખાતી નથી. આજના સત્રનું કેન્દ્રીય બિંદુ એ છે કે વિચાર કરીએ તો ગ્રેટા થનબર્ગને આખી પૃથ્વી સમગ્રતામાં દેખાય, અને જો વિચાર ના કરીએ તો સમગ્રતા ઘરમાં હોય તો એ ના દેખાય. એટલે બે શબ્દો કયા હતા, પાસે પાસે અને સાથે સાથે. અત્યારે જુઓ, એક સુંદર ચિત્ર જુઓ, પિન્ટુ સંતોકી, પિન્ટુ અવની અને યશ્વી, એટલે દીકરી અને માતા પિતા ત્રણેય સાથે છે. ધીસ ઇઝ સમગ્રતા. હવે આ નાનકડી દીકરી ઉપર કેવા સંસ્કાર અત્યારે સુંદર પડી રહ્યા છે કે એના પપ્પા મમ્મી કોઈક શિક્ષકને સાંભળી રહ્યા છે અને કોઈ જીવનલક્ષી વસ્તુ છે. મિત્રો, એને બધી વસ્તુનો અર્થ નહીં ખબર પડે, પણ હું તમને જે ગેરંટી આપું છું એ એવરીથિંગ ગોઝ ઇનસાઇડ એન્ડ દેટ ઇઝ રેકોર્ડેડ. બધું જ હાઈ ડેફિનેશનમાં રેકોર્ડિંગ થઈ રહ્યું છે. જ્યારે એ ભાષા સમજશે, વધારે સારી રીતે જિંદગીને સમજશે, ત્યારે બધું રેકોર્ડિંગ અંદર ઓટો પ્લેમાં જશે. હવે તમને જો એમ લાગે કે આમાં કંઈ ડાઉટ છે તો મેં જે કર્યું છે એ કહું. મારી દીકરીના મેં હાલરડા ગાયા છે, ગુજરાતીમાં અને હિન્દીમાં. મને તો કવિતાઓ બહુ ગમે, ગીતો ગમે. એમાં એવા નથી ગાયા જે ટાયલા વેળા હોય. ચક્કી લાવો, ચોખાણ દાણો, મગનો દાણો, આવું બધી મેં વાર્તાઓ નથી કીધી. જિંદગીમાં જીવતા માણસોની વાતો કીધી. આપણી આજુબાજુ રવિન્દ્ર કાકા જેવી વ્યક્તિ રહેતા હોય તો એની વાર્તામાં રોમાંચ છે કે એક ગધેડા એક કૂતરાને કીધું એ વાર્તામાં રસ પડે. આજની પેઢીને તાર્કિક વસ્તુઓ જોઈએ. બંને બાળકોને હું જ્યાં જાઉં ત્યાં લઈ જાઉં. એટલે મને યોગાસનનો શિબિર કરો તો ચલો તમે, હું સંસ્કૃત શીખવા જાઉં તો ચલો તમે. પેલા શિક્ષક કે આ ડિસ્ટર્બ કરશે, હું કહું નહીં, મારો દીકરો છે ને ડિસ્ટર્બ નહીં કરે. એ ખૂણામાં બેસશે અને શાંતિથી એના પપ્પાને સંસ્કૃત શીખતા જોશે, અને તમને વાંધો ના હોય તો મારે બાજુમાં બેસાડું કે ખોળામાં બેસાડું, તો કે કંઈ વાંધો નથી. મિત્રો, મેં ગઈકાલે કહ્યું હતું તમને, ગીતા ચેન્ટિંગમાં આખા ગુજરાતમાં નવમા અધ્યાયમાં નવમા ધોરણમાં ફર્સ્ટ. કંઈ ચમત્કાર નથી, કોઈ જાદુ નથી, સિસ્ટમ છે. ઘરમાં અનુષ્ઠુપ છંદની અંદર ભગવદ્ ગીતાના શ્લોકો વગડે જાય, શું કામ? હું કૃષ્ણ ભગવાનની આરતી નથી કરતો. ગીતા ચેન્ટિંગની નક્કી કર્યું એટલે મેં કીધું આપણે કોઈ મહેનત નહીં કરવાની, ગીતા ચેન્ટિંગ સાંભળવાનું, અને પછી હું સાંજે સાંજે મંત્રનો અર્થ કહીશ. પછી જો મિત્રો, જે મહત્વનું છે, જે યશ્વીને ધ્યાનમાં રાખીને કહી રહ્યો છું, આખો નવમો અધ્યાય થઈ ગયો. કંઠસ્થ પણ કરવાનો હતો, શુદ્ધ ઉચ્ચાર પણ બોલવાનો હતો, પણ ભાવ તત્વ વગર બોલવાનો અર્થ નહીં. મેં કીધું બેટા, જે વાણીથી લોકોના જીવનમાં ફરક પડે, એ વાણી ઉચ્ચારવાની આપણને તક મળી હોય તો આપણા હૃદયમાં કેવો ભાવ હોવો જોઈએ, એ ભાવ સાથે આ ગાવાનું છે. સ્પર્ધામાં નંબર આવે કે નહીં આવે, દેટ ઇઝ ઇમટીરિયલ. ધ મેઇન મટીરિયલ થિંગ ઇઝ, મારા મોઢામાંથી ભગવદ્ ગીતા જો જઈ રહી છે તો લોકોનું કલ્યાણ થવું જોઈએ. આ ભાવ સાથે એવો ભાવ કેવી રીતે પુષ્ટ થાય? સમજણથી પુષ્ટ થાય. મિત્રો, જેને ભાવ અને લાગણી વચ્ચે ડિફરન્સ ના ખબર હોય એને કહી દઉં, જય કાના કારા મીઠી મોરલી વારા ગોપીના પ્યારા. આવું મેં કાલે ડેમો કર્યો હતો ને, આવું બધું કરે એને લાગણી વેડા કહેવાય. ઘંટડી વગાડે, અગરબત્તી કરે, આરતીઓ ગાય, પછી ટેસડો પડે, જિંદગીમાં કંઈ ફરક ના પડે. આ બધું લાગણી છે. ભાવ તત્વ તો ઉમદા તત્વ છે. ભાવ એટલે શું? ભાવ જે છે એ મારી અંદર સ્થિર થાય એની સમજ, એને કહેવાય ભાવ. ભાવ ઉપરથી ભાવ. હવે જે છે જ નહીં, પથ્થરની અંદર ભગવાન દેખાય, માણસમાં ના દેખાય, એટલે દંભ. તો જો મૂર્તિ આગળ પગે લાગીએ તો તરત પોતાના પત્નીને પગે લાગવું જોઈએ, પોતાના દીકરાને પગે લાગવું જોઈએ, દીકરીને પગે લાગવું જોઈએ, પપ્પા મમ્મીને તો બધા લાગે. કેવું લાગે છે વિચિત્ર? પોતાના ઘરે કામવાળું કામ કરવા આવે એને સૌથી પહેલા સાષ્ટાંગ પ્રણામ કરવા જોઈએ. પથ્થરના ગચિયાની સામે આવું થતું હોય તો માણસની સામે એવું કેવું નહીં થાય, એટલે દંભી, દોઘરાપણું. તો હું સમજું છું કે તમે સમજી ગયા હશો લાગણી વેડા કોને કહેવાય. એટલે બહુ સેન્સરી છે. સેન્સરી એટલે પાંચેય સેન્સીસને સારું લાગે અને લાગણી વેડા. ભાવ તત્વ એટલે કેવું? તમારું અહીંયા હોવું એ મને સુખથી ભરી દે. તમે ગમે ત્યાં બેઠા હો, તમે ગીત મનમાં ગણગણો અને હું સાંભળી લઉં, એ ભાવ તત્વ છે. તમારું જે હોવું એ મારી અંદર પ્રતિબિંબિત થાય. સમજાય છે? ઇટ્સ પ્યોર સાયન્સ. જીગું ટેન્શન નહીં લેવાનું. ધવલને જોવાનો એટલે મુસ્કુરાતા આવી જાય, ચંદ્રેશને જોવાનો. કેટલાક લોકો મુસ્કુરાતા હોય, કેટલાક ભૂલી જાય, પાછા એકદમ ટેન્શનમાં આવી જાય. અહીંયા આપણે મહાભારત નથી કરતા, આપણે અહીંયા ખાલી અર્જુન વિષાદ યોગની વાત કરીએ છીએ. તો ભાઈ, અર્જુનના પપ્પા
મિસ્ટર ધૃતરાષ્ટ્રે લોચો શું માર્યો? મારાને પાંડુના છોકરા એમ કીધું, સમગ્રતામાં ધ્યાન ગયું નહીં. પહેલો ફંડા આ. સેકન્ડ થિંગ, દુર્યોધન અને યુધિષ્ઠિર બે વચ્ચે લડાઈ છે. જો બેના નામ જુઓ, દુર્યોધન જેને યુદ્ધમાં જીતવો દુષ્કર છે, જેને દુર્યોધનને તો હટાઈ ના શકાય ફિલ્ડમાંથી, ધીસ ઇઝ દુર્યોધન. અને યુધિષ્ઠિર યુદ્ધમાં પણ સ્થિર છે. બંનેના નામ કેટલા અદભુત છે. દુર્યોધન માટે આગળ જતા સુયોધન શબ્દનો પણ પ્રયોગ છે મહાભારત. નામ હોયથી શું થાય, સમજાય છે? સ્વનામ ધન્ય, પોતાનું નામને ધન્ય કરી દેવું, પોતાના નામ પ્રમાણે જીવી લેવું. દુર્યોધનને સામેવાળી સેનાની અંદરના બધાના ગુણો દેખાય છે. કોઈકને એમ થાય દુર્યોધન કેટલો ભલો છે. ભલો હતો તો પોતાની સેનાના સેનાનીઓના પણ ગુણો દેખાત, પણ એને ત્યાં ગુણો દેખાતા નથી. આ મેં ગઈકાલે ડિસ્ટિંક્શન કર્યું. હવે આગળ વાંચું છું અને આગળના શ્લોકોને અનુરૂપ થોડી વાત કરીશ. જે લોકો વાંચીને આવ્યા છે એમનું ધ્યાન ગયું હશે કે સુભદ્રા પુત્ર અભિમન્યુ, કુંતી પુત્ર અર્જુન, આવું ધ્યાન ગયું છે. અહીંયા આઈડેન્ટિફિકેશનમાં માનો ઉલ્લેખ છે, પણ એક જગ્યાએ ખાસ ધૃતરાષ્ટ્ર પુત્ર એવો ઉલ્લેખ છે. આ એટલી મજા છે, ભગવદ્ ગીતા જેણે કરી છે લખવાનું કામ, એ ગણેશજી હોય, વેદવ્યાસજી હોય, જે પણ હોય, જેમણે આ રેકોર્ડિંગ કર્યું છે, ડ્રાફ્ટિંગ કર્યું છે. હવે જો દુર્યોધન કોને કહે છે? દ્રોણને જઈને કહે છે, હે દ્વિજ શ્રેષ્ઠ, આપણા જે શ્રેષ્ઠ છે તેઓને સાંભળો. મારા સૈન્યના નાયકો છે, તમારી જાણ માટે કહું છું, ડેશ ડેશ ડેશ, મારા માટે જીવન સમર્પણ કરનારા છે, આ મારા માટે મરવાવાળા છે. એનું જોડાણ જનતા સાથે નથી, એનું જોડાણ રાજ્ય સાથે નથી, એનું જોડાણ ખાલી વ્યક્તિ સાથે છે, આવા મારા માટે લડવાવાળા છે. ભીષ્મ પિતા વડે રક્ષાયેલું આપણું સૈન્ય સર્વ પ્રકારે અપર્યાપ્ત ને અખૂટ છે, અને ભીમ વડે રક્ષાયેલું એમનું સૈન્ય તો પર્યાપ્ત ને મર્યાદિત છે. સામેવાળાનું તો પર્યાપ્ત છે જ નહીં, આપણું પર્યાપ્ત છે. થોડી વાર પહેલા તો ગુણો ગાતો હતો, હવે શું કહે છે? આપણું બધું બરોબર છે. સંબંધના ક્ષેત્રમાં ડખો એ જ થાય છે, હું બરાબર, તમે બરાબર નહીં. યાદ કરો કોમ્યુનિકેશન, આઈ એમ ઓકે, યુ આર ઓકે, એની પહેલા ત્રણ બીજી પોઝિશનો યાદ આવે છે? જરા ડોકા હલાવો તો મને ખબર પડે. 360 ડિગ્રી સ્માઇલ, જીતેન્દ્રભાઈ યાદ આવે છે? આઈ એમ ઓકે, યુ આર ઓકે, આઈ એમ નોટ ઓકે, યુ આર નોટ ઓકે, આઈ એમ નોટ ઓકે, યુ આર ઓકે, આઈ એમ ઓકે, યુ આર નોટ ઓકે. ચાર પોઝિશનમાંથી બેસ્ટ પોઝિશન છે આઈ એમ ઓકે, યુ આર ઓકે. પણ અહીંયા લોચો એ છે, હવે સર્વ પ્રવેશ માર્ગોના વિભાગ પ્રમાણે સ્થિર રહી તમે બધા ભીષ્મ પિતામહનું સર્વ તરફથી રક્ષણ કરો. મિસ્ટર દુર્યોધન ગુરુ દ્રોણને કહે છે, શરમ આવી જોઈએ, જેની પાસેથી ધનુર્વિદ્યા શીખ્યા છે, જે ચીફ છે, એને કહે છે તમે ભીષ્મ પિતામહનું રક્ષણ કરો. અહીંયા વિનમ્રતાનો સંપૂર્ણ અભાવ છે. ગુરુ દ્રોણના ચરણોમાં માથા મૂકીને એમણે કહ્યું કે હવે યુદ્ધનું નેતૃત્વ આપ કરો તો સમજાય, પણ શું કહે છે? તમે ભીષ્મ પિતામહનું રક્ષણ કરો. તો દ્રોણને ખબર નથી પડતી. સંજય વાચ, વચ્ચે વચ્ચે સંજય બોલે છે, પછી તે દુર્યોધનને હર્ષ ઉપજાવતા કૌરવોમાં વૃદ્ધ પ્રતાપી ભીષ્મ પિતામહે મોટી સિંહ ગર્જના કરી શંખ વગાડ્યો. પછી શંખો, નગારા, મૃદંગ, ઢોલ ને રણશિંગા તુરંત વાગવા લાગ્યા. તે અવાજ ઘણો મોટો થયો. પછી ધોળા ઘોડા જોડેલા ઉત્તમ મોટા રથમાં બેઠેલા શ્રી કૃષ્ણ અને અર્જુને દિવ્ય શંખો વગાડ્યા. શ્રી કૃષ્ણે પાંચજન્ય શંખ, અર્જુને દેવદત્ત શંખ, અને ઉગ્ર કર્મ કરનાર ભીમે મોટો પૌંડ્ર શંખ વગાડ્યો. કુંતી પુત્ર રાજા યુધિષ્ઠિરે અનંત વિજય શંખ, નકુલે સુઘોષ શંખ, તથા સહદેવે મણિપુષ્પક શંખ વગાડ્યો. તેમજ હે રાજા, મોટા ધનુષવાળા કાશીરાજ, મહારથી શિખંડી, ધૃષ્ટધૂમ્ન વિરાટ, તથા અજિત સાત્યકી, અને હે પૃથ્વીપતિ, જો સંબોધન જો પૃથ્વીપતિ, ધૃતરાષ્ટ્રને કોણ કહી રહ્યું છે? સંજય, દ્રુપદ તથા દ્રૌપદીના પુત્રો, થોડી વાર પહેલા કુંપતિ કુંતી પુત્ર હતું, હવે દ્રૌપદી પુત્રો, મહાભાવુભદ્ર, સૌભદ્ર, એ સર્વે જુદા જુદા શંખો વગાડ્યા. આકાશ અને પૃથ્વીને ગજાવતા તે ભયાનક નાદે કૌરવોના હૃદયોને ચીરી નાખ્યા. સી ધ બ્યુટી, બોલી રહ્યો છે ડ્રાઈવર સંજય, કહી રહ્યો છે સમ્રાટને, જે કૌરવોનો બાપ છે અને કુરુ સમ્રાટ છે, શું કહે છે? કૌરવોના હૃદયને ચીરી નાખ્યા. ખ્યાલ આવે છે સંજયની હિંમતનો? ખ્યાલ આવે છે
પોતાના રાજાને નેગેટિવ વાત સંભળાવવી તો ધૃતરાષ્ટ્રની પોઝિટિવિટી ઉપર આપણું ધ્યાન જવું જોઈએ. ધૃતરાષ્ટ્રે અભયદાન આપ્યું છે, જે છે ખુલ્લા મને કહી દે, તું તારે જે થયું છે કહી દે, મરી મસાલો નાખીશ નહીં. તો કૌરવોના હૃદય ચીરી નાખ્યા, એટલે કૌરવોની બીક, એમને ભય લાગ્યો, થરથરવા લાગ્યા, આવું બધું. પછી હે રાજન, શસ્ત્ર પ્રહારની તૈયારી થઈ ત્યારે ગોઠવાઈને ઉભેલા કૌરવોને જોઈ ધનુષ ઉઠાવી કપિધ્વજ અર્જુન શ્રી કૃષ્ણ પ્રત્યે આ વાક્ય બોલ્યો. હવે ભગવદ્ ગીતા જેના ઘરે આવું નાનકડું હશે એમાં પહેલા કૃષ્ણના અને અર્જુનના નામો છે અને નામોનો અર્થ છે, રાઈટ? બહુ અદ્ભુત અર્થ છે. ઋષિકેશ અને ગુડાકેશ, અર્જુન એટલે ગુડાકેશ, નિંદ્રાનો ત્યાગ અથવા નિંદ્રાની પર વિજય પ્રાપ્ત કર્યો, ગુડાકેશ એટલે નિંદ્રા, અને ઋષિકેશ ઋષિ ઇન્દ્રિયો, ઇન્દ્રિયોનો સ્વામી. એટલે મને હંમેશા એમ થાય કે કેટલાક વાક્યો જે અર્જુનના મોઢામાં મુકાયા છે એ કદાચ કૃષ્ણના મોઢાના હોઈ શકે, કે કૃષ્ણના મોઢાના વાક્યો કદાચ અર્જુનના મોઢામાં મુકાય હોઈ શકે. લખતી વળાએ ગમતે આમ તેમ થઈ શકે, કારણ કે મૂળ વાત તો એ જ છે કે કૃષ્ણ કે અર્જુન કશું પહોંચાડવા માંગે છે આપણે, અથવા ગીતાકાર આપણા પાસે કોઈ મેસેજ પહોંચાડવા માંગે. કપિધ્વજ, જેના ધ્વજમાં કપિ એટલે કે હનુમાન છે. હે અચ્યુત, જે ક્યારેય ચ્યુત ના થાય, રાઈટ? એની નિષ્ઠામાંથી અચળ રહે, નિર્વિકાર રહે, અચ્યુત. મારા રથને બંને સેનાઓની વચ્ચે ઉભો રાખો, એટલે યુદ્ધ કરવા ઈચ્છતા અને ઉભેલા આ યોદ્ધાઓને બરાબર હું જોઈ લઉં કે આ રણસંગ્રામમાં મારે કોની કોની સાથે લડવાનું છે. દુર્બુદ્ધિવાળા દુર્યોધનનું યુદ્ધમાં પ્રિય કરવા ઈચ્છતા જેવો અહીં આવ્યા છે તે યુદ્ધ કરનારાને હું સારી રીતે જોઈ લઉં. અર્જુનનો બી અહીંયા લોચો વાગ્યો, એણે બી બધી સેના સેટ કરી છે. એ વળી કહે છે, હું જોઉં તો ખરો કોને મારી સાથે લડવું છે, રાઈટ? કૃષ્ણને સારથી બનાવ્યા છે, સ્ટ્રેટેજી બધી નક્કી થઈ ગઈ છે, વિષ્ટિના બધા પ્રયત્નો અગાઉ થઈ ગયા છે. હવે કહે છે કે હું જોઉં તો ખરો. હે ધૃતરાષ્ટ્ર, કોણ બોલે છે? સંજય ઉવાચ. એમ અર્જુને કહેલા શ્રી કૃષ્ણ તે ઉત્તમ રથને બંને સેનાઓની વચ્ચે ભીષ્મ દ્રોણ તથા બધા રાજાઓની સામે ઉભો રાખી બોલ્યા, હે પાર્થ. કુંતીનું બીજું નામ પૃથા હતું, પૃથાનો દીકરો એટલે પાર્થ. જો મજાની વાત, બે દિવસ પહેલા મધર્સ ડે ગયો, પિતાના નામ કેમ નથી લીધા? આગળ જતા આ જ અધ્યાયની અંદર આવશે કુળનાશક. તમે જે લોકો અધ્યાય વાંચ્યો હશે, મેં કહ્યું તું વાંચી ના આવજો. ઘણા લોકો કુળ અને વર્ણસંકર પ્રજાથી ગૂંચવાઈ જાય છે કે ભગવાન શ્રી કૃષ્ણ એ વખતે જાતિપાતિમાં માનતા હશે તે કુળની વાત કરે છે. મિત્રો, અહીંયા ઘણી બધી બહેનો દીકરીઓ ઉપસ્થિત છે. એક પરિવારની અંદર સંસ્કારની ધારાનું વહન પુરુષ ભાગ્ય જ કરી શકે છે, સ્ત્રી જ કરે છે. એનું મુખ્ય કારણ સાયન્ટિફિક એ છે કે આ શરૂ થાય છે પોતાની સગર્ભાવસ્થાથી. પેટની અંદર બાળક છે ત્યારથી સ્ત્રીનું બોલવાનું, એનું જે પણ પ્રકારની પ્રવૃત્તિઓ છે, એની અંદર ઉઠતા ભાવો, આ બધી જ વસ્તુની બાળક ઉપર અસર પડે. ત્યાર પછી ઉછેર દરમિયાન સૌથી પહેલાં તો લેક્ટેશનનો પિરિયડ, દુગ્ધપાન ચાલતું હોય, સ્તનપાન ચાલતું, એ દરમિયાન તો કનેક્શન છે જ. બાળક પોતાના પગભર ચાલતું થઈ જાય અને ઘરની બહાર પગ મૂકે ત્યાં સુધીની બધી ઝીણી ઝીણી કેળવણી માતા જ કરે છે. એની સાથે જે બોલાઈ રહ્યું છે, એ જેટલું બોલાઈ રહ્યું છે બધું અંદર રેકોર્ડિંગ થઈ રહ્યું છે. સંસ્કારની ધારક વાહક માતા છે, સ્ત્રી છે. ગીતાકારને આ સ્પષ્ટ ખબર છે. કુંતી પુત્ર, પૃથાનો પુત્ર, આવા શબ્દ પ્રયોગ છે. સુભદ્રા પુત્ર, બીજો પણ એક રેફરન્સ છે. પિતા ઘણા હોઈ શકે, દાખલા તરીકે દ્રૌપદીના પુત્રોનું નામ લીધું છે, દ્રૌપદી પુત્ર. યુધિષ્ઠિર પુત્ર નથી કીધું, અર્જુન પુત્ર નથી કીધું, કારણ કે દ્રૌપદીને 5 પતિઓ હતા, એટલે કયો પુત્ર કોનાથી થયો છે એ સ્પષ્ટ ન હોય. એ સ્થિતિની અંદર પણ માનો મહિમા છે. મિત્રો, બરાબર ધ્યાનથી સાંભળજો, તમારી છાતી ગજગજ થશે. નચિકેતા પોતાને જ્ઞાન પ્રાપ્ત કરવા માટે ઋષિ પાસે જાય છે. ઉદાલક ઋષિ કહે છે કે બેટા તારું ગોત્ર કયું? તો નચિકેતા કહે છે, મારી માતા અસંખ્ય સાધુ સંતોની સેવામાં હતી એટલે મને મારા પિતાનું નામ કે ગોત્રનો ખ્યાલ નથી. નચિકેતા સત્ય બોલે છે. ઉદાલક ઋષિ કહે છે, તારું ગોત્ર બ્રાહ્મણનું જ હોઈ શકે, કારણ કે નહીં તો તું સત્ય બોલે નહીં. હવે બ્રાહ્મણનો મતલબ જ્ઞાની કે પંડ્યા નથી કરવાનો,
બ્રહ્મનું જેને જ્ઞાન છે તે બ્રાહ્મણ, બ્રહ્મના જ્ઞાન માટે જિંદગી સમર્પિત કરે છે તે બ્રાહ્મણ. આપણે ત્યાં મનુને ગાળો દેવાની ટેવ છે, પણ ભગવાન વિષ્ણુના ચારે જે વર્ણો છે, ભગવાન વિષ્ણુના શરીરમાંથી ઉત્પન્ન થયા એવો સ્પષ્ટ ઉલ્લેખ છે મનુસ્મૃતિમાં. આપણે શું છે, ચોપડી વાંચતા નથી, માયાવતી કાશારામને સાંભળીને ગમે તેમ આપણે બોલવા માંડીએ છીએ. ભગવાન વિષ્ણુના મસ્તકમાંથી, જ્યાં વિચાર પક્ષ મજબૂત થાય છે, એ જગ્યાએથી બ્રાહ્મણો, હાથમાંથી ક્ષત્રિયો, ઉદરમાંથી વૈશ્યો અને પગમાંથી ક્ષુદ્ર ઉત્પન્ન થયા છે. તો શું વિષ્ણુના પગ કાપી નાખવાના? વિષ્ણુના અંગમાંથી જ બધું છે, એટલે બધાના ફંક્શનલ ડિવિઝન હતા. સોસાયટીની અંદર સોસાયટી સરસ રીતે ચાલે એનો નિર્ણય કરનાર તો માણસો હોવા જોઈએ. મતલબ કે કોઈ કામ જ કર્યા કરે ને પોતાની જાત સાથે બેસે જ નહીં, નિર્ણયની પ્રક્રિયા માટે શાંત રહે જ નહીં, તો નિર્ણય કેવી રીતે થાય? આ નિર્ણય કરનાર બધી કમ્યુનિટી, ધેટ ઇઝ બ્રાહ્મણ. હવે નિર્ણય કરનારને ખાવાનું ખરું કે નહીં, આ બધી જ કમ્યુનિટી જે ખાવાનું ઉદર નિર્વાહનું કામ કરે, જેમાં ખેડૂતો પણ આવી ગયા, સ્ટોકિસ્ટો પણ આવી ગયા, ડીલરો પણ આવી ગયા, એ વાણિયા એટલે વણિક અથવા વૈશ્ય. તો કોઈક નિર્ણયનું કામ કરે છે, કોઈ ઉદર નિર્વાહનું કામ કરે છે. આપણે તો અરણ્યની અંદર વસતા હતા, વારંવાર પ્રાણીઓના હુમલા, તો આ બધાનું રક્ષણ તો કરવું પડે ને. તો ક્ષત્રિય આટલા બધા ભેગા થઈને કંઈકનો કંઈક કચરો પાડે તો સફાઈ કરવા માટે ક્ષુદ્ર, બધા વિષ્ણુમાંથી આવ્યા, કોઈ નિમ્ન છે જ નહીં. આ વચ્ચેના થોડા સમયગાળની અંદર સ્વાર્થી લોકોએ કામ કઢાવવા પોતાનું, આખી આખી એક કોમ્યુનિટીને નિમ્ન ગણી અને પોતાની બધી જ પ્રકારની સેવામાં એમને જોતરી દીધી. અધરવાઇઝ આપણે ત્યાં ભગવાન શ્રી કૃષ્ણ વિદુરને ત્યાં જે દાસી પુત્ર હતા એના ઘરે રહ્યા છે, દુર્યોધનના મહેલમાં રહ્યા નથી. મને આવું કહેતા આખા શરીરે રોમાંચ થાય. હું જ્યારે પણ ભગવદ્ ગીતા લઉં ત્યારે સૌથી પહેલાં એસટીડી કોલ લગાડું. હવે તો મોબાઈલ થઈ ગયા એટલે સરળ થઈ ગયું, પણ મને હંમેશા યાદ આવે વર્ષોથી આ જ ભાષા બોલતો આવ્યો કે બોસ, આજે તમે જે કીધેલું ને એ કહેવાની મને તક મળી છે, વચ્ચે કંઈ ભૂલી જાઉં તો યાદ કરાવી દેજો, એટલે બધું યાદ કરાવી દે. તો આ કૃષ્ણ છે જે કુબજાને ભેટે છે, આપણા રામ છે જે આદિવાસીના હેઠા બોર ખાય છે. ક્યાંય કોમ્યુનિટી નિમ્ન હતી જ નહીં. તો અહીંયા જે શેડ્યુલ કાસ્ટ કે ટ્રાઇબમાંથી છે, ગૌરવની લાગણી અનુભવ આ સમાજે તમને કરી મૂક્યા આવા. બાકી તમને ક્યારેય પછાત ભારતીય દર્શને ગણ્યા જ નહોતા. મિત્રો, આંબેડકર જેવો અદ્ભુત રત્નએ આખો ધર્મ ત્યાગી દીધો, કેવી ખરાબ સ્થિતિ હશે. એમણે બૌદ્ધિઝમ સ્વીકાર્યું કે હિન્દુઇઝમમાં રહેવું નથી, કારણ કે સનાતન ધર્મ હતો. હિન્દુઇઝમ શબ્દ પણ ખોટો છે, સનાતન જે અસ્તિત્વમાં સચ્ચાઈ છે તેને પકડે એને સનાતન કહેવાય. તો મિત્રો, આપણે વાત કરી રહ્યા હતા માતાના ઉલ્લેખની. અર્જુને તે બંને સેનાઓમાં ઉભેલા વડીલો, પિતામહો, આચાર્યો, મામા, ભાઈઓ, પુત્રો, પૌત્રો, મિત્રો, સસરા અને હિતેશીઓને જોયા. ત્યાં ઉભેલા તે સર્વ બાંધવોને સારી રીતે જોઈ તે અર્જુન અત્યંત કરુણાથી ઉભરાઈ જઈ ખેદ કરતો આમ બોલ્યો. હવે બહુ જ ઇન્ટરેસ્ટિંગ વાત આવે છે. મેં તમને અગાઉ કહ્યું હતું કે એક સાયકોલોજિસ્ટ ડૉક્ટર સાયકિયાટ્રિસ્ટ કડિયા સાહેબ, તમને આનંદ થશે, અમદાવાદના ડૉક્ટર ઠાકોર સાહેબને મેં પત્ર લખ્યો, આ જે ગીતામાં લખ્યું છે ને એનું, કે સાહેબ આના મારા પડોશમાં આવો છોકરો છે, આવા લક્ષણ છે તે શું હોઈ શકે. હવે એ દિવસોની અંદર મોબાઈલ કે ઈમેલ તો હતા નહીં, ફોન ઉપર સાહેબ મળે નહીં, એટલે પત્ર લખ્યો, રજિસ્ટર્ડ પત્ર સાથે મોકલ્યો ટકી ટિકિટવાળો, એટલે જવાબ બી આવ્યો. હે કૃષ્ણ, યુદ્ધ કરવા ઈચ્છતા સ્વજનોને સામે ઉભેલા જોઈએ, મારા ગાત્રો ઢીલા થાય છે, મુખ સુકાય છે, શરીરમાં કંપ તથા રોમાંચ થાય છે, હાથમાંથી ગાંડીવ સરી પડે છે, ચામડી બળે છે, ઊભો રહેવા હું સમર્થ નથી ને મારું મન ભમે છે. ડોક્ટરે લખ્યું કે સાયકોસોમેટિક ડિસઓર્ડર, ન્યુરોટિક ડિસઓર્ડર છે, સિવિયર ડિપ્રેશનનો પેશન્ટ છે, જલ્દી લાવી દો, મારે આજ જવું, જાણવું હતું, કન્ફર્મ કરવું હતું કે આ ભાઈ વિષાદ યોગ શબ્દ વાપર્યો છે, તો વિષાદનો મતલબ જે આ થાય છે તો એક્ઝેક્ટ એવું છે. મિત્રો, ક્યારેક સમય મળશે તો સ્ટ્રેસ મેનેજમેન્ટ શીખવાડી. સાયકોસોમેટિક ડિસઓર્ડર, મનોદૈહિક વિકૃતિ, જે મનની અંદર ચાલે ને એની શરીર ઉપર અસર પડે. તો મનની અંદર તાણ થાય, સ્ટ્રેસ થાય, તો આખી એન્ડોક્રાઇન સિસ્ટમ પ્રભાવિત થાય. એટલે હસતા રહેવાનું છે, રોગ પ્રતિકારક શક્તિ માટે હસવાનું છે. ચલો હસો, તમે હસો છો તો કેટલા સુંદર લાગો છો. તમને એમ થયું કે આ ગાત્રો ઢીલા થાય, આપણે શું કામ ગાત્રો ઢીલા કરવાના, આપણે તો ઓબ્જેક્ટિવલી સમજી રહ્યા છીએ. તો મિત્રો, અર્જુન વિષાદ યોગનો આ સૌથી કેન્દ્રીય બિંદુ છે કે સામે સગાને જોઈને બધું ડાપણ ક્યાં ગયું, બધી સ્ટ્રેટેજી નક્કી કરી ત્યાં ખબર નહોતી કે ગુરુ દ્રોણની સામે તીર ચલાવવાની છે,
દાદા ભીષ્મ પિતામહ સાથે તીર ચલાવવાના છે આ ખબર નહોતી, પણ ટિપિકલી અહીંયા બધા સંબંધોનો અદ્ભુત ઉલ્લેખ છે અને ઘણા લોકો આ ચૂકી જાય છે. અર્જુને કોને જોયા? જો ઘણા હતા, અર્જુને કોને જોયા? વડીલો, પિતામહો, આચાર્યો, મામા, ભાઈઓ, પુત્રો. પુત્રો શબ્દ છે, પુત્રો શબ્દ છે, પૌત્રો. અર્જુન દાદાજીની સ્થિતિએ પહોંચી ગયો છે. મિત્રો, સસરા અને હિતેશીઓને જોયા. દેખાય છે હવે તમને સમગ્રતા? હિતેશીઓ શબ્દની અંદર હિત ઈચ્છનારા તમામ. હવે જે મારું હિત ઈચ્છનારા બધા સામેવાળી પાર્ટીમાં છે, પણ હું એને દુશ્મન તરીકે જોઈ રહ્યો નથી. અહીંયા ગીતાકારે એવું નથી કીધું કે અર્જુને દુશ્મનો જોયા. ગીતાકારે એવું કીધું છે, અર્જુને બધા જ સગા સંબંધીઓને જોયા. ધીસ ઇઝ ધ બ્યુટી. મિત્રો, દૂર ખેતરમાં કોઈ ખેડૂતને કામ કરતા એ તમને પોતાનો સગો લાગવા લાગે તો તમારું હૃદય જે ભાવથી ઉભરાશે, ખેડૂતને ખબર પડે કે ના પડે, તમને કેટલું સુખ થશે. તો લઈ જાઉં છું હું તમને અમરેલી જિલ્લામાં, લાઠી તાલુકામાં, એક સરસ મજાની સવારે. ઉગે છે સુરખી ભરી રવિ મૃદુ હેમંતનો પૂર્વમાં, ગુરુ છે નભ સ્વચ્છ સ્વચ્છ દિશતી એકે નથી વાદળી. લાઠીના રાજવી કવિ સુરસિંહજી તખ્તસિંહજી ગોહેલ ઉર્ફે કવિ કલાપી નીકળ્યા છે ઘોડે સવારી કરતા કરતા. બપોર થવાનો સમય આવ્યો, કવિતા તો સવારથી શરૂ થાય છે. તરસ લાગી, એક ખેતરમાં જોયું, શેરડીના ખેતરો ઊભા હતા. એક બેન હતા, એની પાસે જઈને કહે છે, બાઈ મને તરસ ખૂબ લાગી છે. તો કે કાંઈ વાંધો નહીં, તરત આપું. શેરડીને ઉપાડી એક દાંતરડું માર્યું અને ગ્લાસ ધરી દીધો. મિત્રો, ખાલી કલ્પના કરજો, શેરડીને છોલી નથી, ખાલી વચ્ચેથી કાપીને ગ્લાસ ધર્યો તો એની અંદરથી રસની ધાર થઈ અને પ્યાલો આખો ભરાઈ ગયો. કવિ કલાપી ગટગટાવી ગયા, પણ ગટગટાવતા એમને વિચાર આવ્યો, આ હા હા, કેટલી ફળદ્રુપ જમીન છે, એટલી બધી સરસ ખેતી છે અને આટલી બધી શુગર એટલે રસ નીકળે છે, મારે આ લોકોનું મહેસૂલ વધારી દેવું જોઈએ. રાજવી હતા ને, મારે રેવન્યુ ટેક્સ વધારી દેવો જોઈએ. હવે પી લીધો જ્યાસ, હજી તરસ હતી એટલે કે બાઈ બીજું ભરી દે. બાઈએ બીજી શેરડી ઉઠાવી, ફરી દાંતરડું માર્યું, એમાંથી રસનું ટીપું પડ્યું નહીં. અને બાઈએ અરેરાટીમાં બોલી, રસહીન થઈ ધરા, દયાહીન થયો નૃપ. નૃપ એટલે રાજા. ધરા રસ વગરની થઈ અને દયા વગરનો રાજા થયો, નહીતર આવું ના બને. એને ખબર નથી કે આ કલાપી રાજા છે, એને માટે તો સાવ સામાન્ય ઘોડેસવાર જ છે. પણ કલાપી કવિ હૃદયના હતા, સંવેદનશીલ હતા. ઘોડા ઉપરથી ઉતરી ગયા, પગમાં પડી ગયા, મને માફ કર, અને પછી આત્મવિશ્વાસપૂર્વક કહે છે, ફરી હવે પ્રયત્ન કર. અને ફરી પ્રયત્ન કરે છે અને ફરીથી રસથી પ્યાલો ભરાઈ જાય છે. મિત્રો, મારી આ વાત સાંભળતા જેમના રૂવાડા બેઠા થયા હોય, જેમના હૃદયમાં અત્યંત ખુશીની અનુભૂતિ થઈ હોય, એ બધા મારી સાથે અત્યારે 100% કનેક્ટેડ છે. યુ આર ઇન સંવાદિતા વિથ મી. હવે આ સંવાદિતાનો આ સેતુ છે, તમે પૃથ્વી પર ગમે ત્યાં બેઠા હો, તમે લંડનમાં બેઠા હો કે અલાબામામાં બેઠા હો કે અમદાવાદમાં બેઠા હો કે ગાંધીનગરમાં બેઠા હો, તમે ઘોડાસરમાં બેઠા હો કે વડોદરામાં બેઠા હો કે પૂનામાં બેઠા હો. હવે જો તમે તો કલાપીન જોયા નથી, મેં કલાપીન જોયા નથી, મેં તો ખાલી ભણ્યો તે વાત કરી, પણ હવે હું તમને મારી બીજી વાત કરું જેમાં રોમાંચ નથી પણ તમને થોડે આનંદની અનુભૂતિ થશે. અમરેલી મારું મોસાળ. હવે જેનો કવિ જીવ હોય એ ત્યારે બાળપણમાં તો અમરેલી સ્વતંત્ર રીતે જઈ ના શકે, માતા પિતા સાથે જાય, પણ જેવો એન્જિનિયર થયો ને સ્વતંત્ર ફરવાનું થયું એટલે પહોંચી ગયો લાઠી. અને મેં કીધું મારે તો કવિ કલાપીનો મહેલ જોવો છે. હવે આપણા મનમાં મહેલ કલ્પનાનો કેવો હોય, હવે ત્યાં સૌરાષ્ટ્રના કંઈ મહેલો એવા નહોતા કે પથ્થરિયા મકાનોમાંથી ભવ્ય બનાવ્યા હોય, સાદો જ મહેલ હતો, ઘર જ હતા, સમૃદ્ધ ઘર કઈ એના ચોકીદાર અને પાટિયું મળ્યું, આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા દ્વારા સુરક્ષિત. એટલે મેં કીધું કે ભાઈ મારે અંદર જવું છે, તો કે ના જવાય, અંદર ભૂત થાય. મેં કીધું ભૂત થાય તો ખાસ જવું છે, કારણ કે આની અંદર ભૂત થાય તો કલાપીનું જ ભૂત થાય ને. તો મેં કીધું મારે કલાપીના મહેલની અંદર જઈને ખાલી કલાપીની ગીત કવિતાઓ પ્રલંબ સ્વરે ગાવી છે.
યાર તમે જબરા છો, મેં કીધું હું ભૂત જ છું. એટલે પછી એને મને જવા દીધો અને મેં અંદર જઈને મારી ગમતી કલાપીની કવિતાઓ ગાઈ. આખું મકાન ધૂળથી ભરપૂર હતું, પણ મેં જગ્યાએ ચરણ સ્પર્શ કર્યા એમ માનીને કે કલાપી ઊભા છે. રાઈટ મિત્રો, કલાપી એટલે પ્રભુ, પ્રકૃતિ ને પ્રણય, ત્રણ વસ્તુના કવિ. એમની કવિતાઓમાં જ્યાં જ્યાં નજરમાં હરી ઠરે યાદી ભરી ત્યાં આપની, આંસુ મહી એ આંખથી યાદી ભરે છે આપની. મિત્રો, જ્યારે કવિતા પણ કહીશ ને તો પણ હું વિષયની બહાર નહીં જાઉં, એટલે તમારામાંથી કોઈ મનમાં બીજો વિચાર ના લઈ આવે. અત્યારે બે ત્રણ ત્રણના મનમાં એ ચાલી રહ્યું છે કે આ કવિતા ક્યાં ચાલુ થઈ ગઈ, મારું મન શાંત છે ને, બધું અંદર પ્રતિબિંબિત થઈ રહ્યું છે, એમનું ધ્યાન ખેંચું છું, સંબંધની જ વાત થઈ રહી છે. મેં તમને સંબંધના સમગ્રતાની અંદર છેલ્લે દુર્જા અને દાયરામાં છેલ્લે ઈશ્વર પણ કહ્યું છે. પછી મેં તમને કહ્યું કે એક સમગ્રતામાં પશુ પક્ષી પણ આવી જાય છે, તો રે પંખીની ઉપર પથ્થરો ફેંકતા ફેંકી દીધો, એ પણ કલાપીની કવિતા છે. અને જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી ત્યાં આપની, તે પણ કલાપીની કવિતા છે. તો કલાપીની કવિતાની અંદર સમગ્રતાનું ખૂબ સુંદર ચિત્રણ છે. કલાપીને એમના પત્ની ઉપરાંત એમની સાથે આવેલી દાસી એની સાથે પ્રેમ થઈ ગયો, પણ કલાપી છુપાવાના મતના નહોતા, એટલે કલાપી એમના પત્નીને કહ્યું અને ખૂબ બધી કવિતાઓ પણ લખી. પણ એ સમયગાળો એક રાજાની ઉપર બીજી પત્નીની સ્વીકૃતિનો હતો નહીં, અથવા કદાચ કવિ એટલા બધા રુજુ હૃદયના હતા કે બીજું કશું જબરદસ્તી કરવાના મતના નહોતા. કવિને પછી રોગ થાય છે અને પછી કવિનું મૃત્યુ થાય છે, પણ એમણે જે પત્રો લખ્યા છે બધા પત્રો છપાયા છે. કહેવાનું તાત્પર્ય ખાલી એટલું છે કે કોઈને પ્રત્યે પ્રેમની લાગણી થઈ તો એ પ્રેમની લાગણી અભિવ્યક્તિ એમને જુદી જુદી કવિતાઓમાં કરી છે. એ કવિતાઓની યાત્રા કરતા કરતા તમને પ્રભુ, પ્રકૃતિ અને પ્રણય ત્રણેયનો અહેસાસ થાય. આકાશથી વર્ષા આવતા છોખંજરો દુશ્મન ભલે બધા, યાદી બનીને ઢાલ ખેંચાઈ રહી છે આપની, ભૂલી જવાતી છો બધી લાખો કિતાબો સામટી, જોયું ને જોયું છો બને રજનીકાંત, જોયું ને જોયું છો બને જો એક યાદી આપની. આકાશથી વર્ષાવતા ખંજરો અને બીજું બધું પુસ્તકો, નકારાત્મકતા ને સકારાત્મકતા ને બધું ભલે ભૂલી જવાય, પણ તમારી એક યાદી રહેતો. આખું ને ચરખે અને રાતે અમારી ગોદમાં અદમ બદમ બોલી રહી ઝીણી સિતારી આપની. જો મેં તમને કવિ કલાપીને તમારી અંદર જોડી દીધા, મારી સાથે રહે રહે જો કેટલાકને કવિતાનો સંગ અને રંગ લાગી જાય તો મને ખૂબ મોજ પડશે. હમણાં મને નવરાશ નથી, ખૂબ કામ છે, એટલે અધરવાઇઝ તમે મારી યુટ્યુબ ચેનલ પર 6-1 કવિતાઓ 5-1 કવિતાઓ જોઈ હશે. રાઈટ, હું કવિતાઓ કહું અને પછી કોઈ કે પીપીટી બનાવ્યા હોય મિત્રોમાંથી એવી રીતે મુકાયું છે, પણ મારા મનમાં એવું છે કે હું મારી પૂર્ણ મોજમાં કવિતાઓ બોલું અને પછી પીપીટી બને અને પછી એ મુકાય, અથવા ખાલી ઓડિયો જાય. કારણ કે કેટલાય કવિઓની કવિતાઓ એટલી અદભુત છે કે કહેવાથી જ તમારી અંદર આનંદની અનુભૂતિ થાય. તો અહીંયા 5:16 થઈ છે, અર્જુન વિષાદ યોગમાં અહીંયા અટકીએ. હું જે કહેતો હતો, અર્જુનની દ્રષ્ટિમાં બધા સગા છે, આપણી દ્રષ્ટિમાં કેટલા સગા છે? હું તમને જે થોડા સગાઓ બતાડું છું, કદાચ પ્રસંગ કીધેલો કમ્યુનિકેશનમાં રિપીટ થાય તો રિપીટ, પણ સંબંધના ક્ષેત્રમાં બહુ ઉપયોગી છે. હિમાચલ પ્રદેશના પ્રવાસથી પાછા આવ્યા પછી વરંડામાં હું બેઠેલો, મારા પત્ની અંદરથી બૂમ પાડી કે હોર્ન સંભળાયું છે, કચરાવાળો આવ્યો હશે, કચરા ટોપલી આપી દેજો. હું વરંડામાં હતો, કચરા ટોપલી અંદર લેવા જવાને બદલે હું વરંડામાંથી દરવાજે ગયો. જે વાહન ઊભું રહ્યું એમાંથી એક ભાઈ ઉતર્યો, મેં દરવાજો ખોલ્યો, બે મારા હાથ પોળા ખર્યા અને હું એને પ્રેમથી ભેટી ગયો. અને મેં કહ્યું, તમે તો સફાઈવાળા છો, એક મિનિટ હું કચરા ટોપલી લઈ આવું. પછી મેં એને કચરા ટોપલી આપી અને ચોકડીમાં મેં માથાબોળ સ્નાન કરી લીધું, કારણ કે એના વસ્ત્રોથી મને એમ લાગ્યું કે ઘણો ગંદકી હોય. પણ મારા હૃદયનો જે ભાવ હતો એની સાથે જે અભિવ્યક્ત થયો, એનાથી મોટો ફરક એ પડ્યો જે આજ સુધી ચાલતો રહ્યો છે. હું વરંડામાં બેઠો હોઉં તો એ ઊંચો નીચો થઈને પણ મને જોવે, અમારી પ્લીન થોડી ઊંચી છે, કે હું બેઠો છું કે નહીં અને મને કેમ છો સાહેબ એમ કે. મિત્રો, મારું સુખ વધ્યું કે ઘટ્યું? કોઈ વ્યક્તિ રોજે સવારે મને અભિવાદન કરે હસતા ચહેરે, તો મારું સુખ વધ્યું કે ઘટ્યું? વધ્યું વધ્યું વધ્યું. અહીંયા જે લોકો મારી સાથે સંબંધના દાયરાથી જોડાય છે બધાને અનુભૂતિ થતી હશે. સારું છે, તમે સંબંધની સ્કિલમાં આવે.
જ્યારે તમે કોઈના પ્રત્યે સંબંધનો ભાવ અનુભવો છો ત્યારે તમારું સુખ તરત શરૂ થાય. અર્જુનની ગ્રેટનેસ એ છે પોષકભાઈ કે સામેના પક્ષમાં એને એક પણ દુશ્મન દેખાયો નથી, એને બધાને એક શબ્દમાં હિતેશીઓ કહી દીધા, મારું હિત ઈચ્છવા વાળા બધા સામે છે. પૃથ્વી પર એક પણ માણસને તમને દુઃખી કરવામાં કોઈ રસ છે જ નહીં, એને તો પોતાની જાતને સુખી કરવામાં રસ છે. એ બાય મિસ્ટેક તમને દુઃખી કરી દેવું બને, આવું પણ આપણા મનની અંદર જો દ્રઢ થઈ જાય તો નેક્સ્ટ સ્ટેપ. મૈત્રીભાવનું પવિત્ર જણું વાળી કવિતા યાદ કરો, જેની અંદર ગુણથી ભરેલા ગુણીજન, બધાની અંદર ગુણ જોવાના છે. તો હવે સંબંધને ગુણ સાથે જોડી દઉં, આપણે બધા બધાની સાથે જોડાયેલા છે. નંબર વન, એક પણ સંબંધ જોડવાનો છે જ નહીં, ખાલી ઓળખવાનો છે. તો જે રસ્તા ઉપર આવતો જતો કોઈ પણ શ્રમિક જોશો તો હવે ઓળખી લેશો. કઈ રીતે? જો હું કહું છું કઈ રીતે, એસટી ડિપો ગયા અને કોઈ માથે પોટલું વાળો આદિવાસી દેખાઈ ગયો તો તમને એવી ખબર પડવી જોઈએ કે આ બીજાનું પોટલું ઉપાડે છે, એના પપ્પાના પપ્પાના પપ્પાએ મારા પપ્પાના પપ્પાના પપ્પાનો સામાન ઉપાડ્યો હશે, એટલે હું પોયરા તરીકે અત્યારે ઉભો છું. મારા પપ્પાના પપ્પાના પપ્પા ઉપાડી નહીં શકતા હોય એવી સ્થિતિમાં એને ઉપાડ્યો હશે, એટલે મારા પપ્પાના પપ્પાના પપ્પાનું સ્વાસ્થ્ય સારું રહ્યું હશે. સમજાય છે? તમે જેને બિલકુલ નથી ઓળખતા એના દાદાના દાદાના દાદાએ શીતળાની રસી શોધી હશે. હવે જો મોસ્ટ ઇન્ટરેસ્ટિંગ ચીજ, તમે અહીંયા એટલા માટે છો કારણ કે તમારા પપ્પાએ લગ્ન કર્યા. હવે એમણે એ એટલા માટે છે કે એમના પપ્પાએ લગ્ન કર્યા, એ એટલા માટે હતા કે એમના પપ્પાએ લગ્ન કર્યા. દરેક વખતે સુયાણી આવી હશે, હા કે ના? દાયણ આવી હશે. અત્યારે તૃષ્ણાબેન જે છે ને એ ગાયનેક ડિપાર્ટમેન્ટની અંદર કામ કરી રહ્યા છે. હવે તમને તૃષ્ણાબેન પ્રત્યે કેવો ભાવ થશે? કે આપણે અહીંયા એટલે જ છીએ કારણ કે કેટલા બધા લોકોએ આ કામ સદીઓથી કર્યું, સરખી રીતે કર્યું, સરખી રીતે નાયડો ના કાપે ને ઇન્ફેક્શન થાય ને તો મરી જવાય. હવે મને કહો, પૃથ્વીનો એક કોઈ માણસ બચી જાય સંબંધ વગર? એવરીવન ઇઝ કનેક્ટેડ. હવે તમને બાઇબલ તરત સમજાઈ જશે કે આદમ અને હવા હતા, બે જણા હતા, અને પછી આપણે બધા. પછી ભારતીય પ્રતિજ્ઞા પત્ર સમજાઈ જશે, ભારત મારો દેશ છે, બધા ભારતીયો મારા ભાઈ બહેન છે. હવે આપણે જરા સુધારીએ, ભારત એટલે મૂલ્યોનો સમૂહ, આખું વિશ્વ એ મારો દેશ છે જેનું નામ ભારત છે, તેની અંદર વસતા તમામ ભાઈ બહેનો મારા ભાઈ બહેનો છે. લગ્ન થઈ ગયા તો કાઉન્સ રાખવાની છૂટ, અને ના થયા હોય તો રાખો જ છો. તો દોસ્તો, અર્જુન વિષાદ યોગમાં જે કેન્દ્રીય બિંદુ અત્યારે આપણે પહોંચ્યા છીએ કે બધાની અંદર પોતાને જોવો. હવે ભારતીય દર્શનનો વિચાર કહું, આત્મવત સર્વભૂતેશુ, બધાને પોતાના જીવા જોવો. તે દિવસે મેં તમને કમ્યુનિકેશનમાં બધા ધર્મોના એક એક વિચારો કહ્યા હતા, જો બધાને યાદ હોય તો, કે તને જે વ્યવહાર ના ગમે તે તારા પડોશી સાથે કરીશ નહીં, રાઈટ? બાઇબલ ને બૌદ્ધિઝમ ને ક્રિશ્ચિયાનિટી ને બધા આ કોમન સુરા હતો કે તને જે વ્યવહાર નથી ગમતો તું કોઈની સાથે ના કરીશ. તો સંબંધના ક્ષેત્રની અંદર આત્મવત સર્વભૂતેશુ એટલે શું? તો જે તેટલા જેટલા પણ માનવો છે તે બધા માનવો આપણા કોઈકને કોઈક રીતે સગા તો છે જ. આદમ હવાની રીતે કરીએ અને બીજી ના સમજણ પડે તેથી તો ખબર પડે જ છે કે ગુજરાતમાં મોદી સાહેબ હતા ત્યારે 125 કરોડ હતા, અને અત્યારે પ્રાઇમ મિનિસ્ટર થયા પછી 135 કરોડની વાત થાય છે, એટલે લગભગ 10 કરોડ તો આપણે પાછલા 13-14 વર્ષમાં વધાર્યા છે. ઓકે, મતલબ કે આ જે વૃદ્ધિ થઈ રહી છે એને બદલે નેગેટિવ ડિરેક્શનમાં જવા માંડીએ તો ક્યારેક તો ઓછા હશે જ, ક્યારેક તો ઓછા હશે જ. એ બધા તો કાકા બાપાના મામા ફુવાના ભાઈઓ બહેનો જ થતા હશે, એમાંથી આપણે અત્યારે અહીંયા પહોંચી ગયા છીએ. આમાંથી કેટલાય પૂરો જન્મની અંદર મારા સગા હશે. એમ ગીત વગાડ્યું ને, તેરા મુજસે પહેલે કા નાતા કોઈ, ઘણાને એવું લાગતું હશે, મને તો એવું લાગે જ છે, દેખાય છે કે હા યે રિલેશનશિપ રહા હૈ, બિલકુલ અચ્છા રહા હૈ. યું હી નહીં દિલ લુભાતા કોઈ, જાને તું, હા જાન રહા હું મેં. તો એ જે ના તો તમને સમજાતો હોય કે ના સમજાતો હોય, છે એ પાક્કું છે. હવે જો પાક્કું છે તો વ્યવહાર કેવી રીતે કરવાનો? તો કેન્દ્ર વિચાર આજના એપિસોડનો, એક પણ સંબંધ બનાવવાનો નથી,
બધા સંબંધને ઓળખવાના છે. કયા અર્થમાં ઓળખવાના છે? તો પોઈન્ટ આપું છું, ઉપયોગિતા અને પૂરકતાના અર્થમાં બધા સંબંધોને ઓળખવાના છે. એ વ્યક્તિ મારી જિંદગીમાં કઈ રીતે ઉપયોગી થઈ રહ્યો હશે અને હું એની જિંદગીમાં કઈ રીતે પૂરક થઈ શકું. સમજો કે કોઈ શાકભાજીની લારી લઈને આવે છે તો એ તમને ઉપયોગી થાય છે તો દેખાય જ છે, પણ જો ધ્યાન નહીં હોય ને તો તમે ભીંડાનો ભાવ કરશો ને વાડીલાલની આઈસ્ક્રીમની દુકાને જઈને જેટલા રૂપિયા કહેશે એટલામાં લઈ લેશો. શરમ આવી જોઈએ આપણને કે આઈસ્ક્રીમની દુકાને 25 રૂપિયાનો કપ લઈ લઈએ છીએ, બાર્ગેન નથી કરતા. તો શાકની લારીવાળી બેન સાથે કેવી રીતે બાર્ગેન થાય? એ તો કેટલો બધો શ્રમ કરે. સમજાય છે? આ બહુ સ્પષ્ટતાથી હું બોલું છું, કારણ કે આઈસ્ક્રીમની ખરીદીની મારી તેવડ હોય તો મારી તેવડ ભીંડા ખરીદવાની છે જ, તો ભીંડાની સાથે બાર્ગેન ના થાય, નાળિયેર વાળા પાણી સાથે વાળા સાથે બાર્ગેન ના થાય. કમસે કમ આ બધા ફિઝિકલ લેબર કરે છે. આપણે લગભગ ઘરોમાં બેસીને કાર કે સ્કૂટરથી ટ્રાવેલ કરીએ છીએ, આપણાથી આની સાથે બાર્ગેન ના થાય. તો ઉપયોગિતાની ખબર પડી ગઈ. હવે તમે એને કઈ રીતે ઉપયોગી થાવ? હવે હું શેરડીના રસવાળાને કઈ રીતે ઉપયોગી પાછલા ઉનાળા સુધી થતો આવ્યો છે કહું. હું શેરડીની રસે પીવા જાઉં, અમે બધા પરિવારના સાથે જઈએ, 4 જણાનો રસ કાઢવાનો હોય, એટલે હું કહું કે ભાઈ તું છે ને હવે આરામ કર, શેરડી આ બાજુથી નાખ, સંચો હું ચલાવું, પછી હું સંચો ચલાવું અને રસ નીકળે. એને બહુ સંકોચ થાય, પણ ચહેરા ઉપરના ભાવો જોઉં, એને કોણ નવરાશ માપે? શ્રમ તો છે જ, એક વાર સંચો ચલાવો એટલે ખબર પડે કેટલા વિશેષો થાય છે. મજબૂરી છે, ઠેઠ ઉત્તર પ્રદેશથી આવે આ બધા ભૈયાજીઓ, ઉત્તર પ્રદેશથી આવે ઉનાળામાં શેરડીનો રસ ચલા, રોજ જે રાતે ત્યાં બનાવતા હોય. મારા પત્નીને પણ આ ભાવ ગમે, એટલે ક્યારેક ખાવાનું લઈ જઈએ કે લો તમે આ ખાઓ, એટલે તમારે આજે બનાવવું નહીં, કારણ કે રાતના 10 ને 11 સુધી તો પ્રજા એમનું લોહી પીવે, જમીને સંચો ચાલે નહીં. એટલે બપોરે જમ્યા હોય પછી ભૂખ્યા ભૂખ્યા સંચો ચલાવે, રાતના 11, 11:30 વાગે ચૂલો ચલાવે. કેટલાક સંચાવાળા 5-6 વાગે બનાવી નાખે, પછી 11 વાગે પાછું ગરમ કરે પછી અથવા ઠંડુ ખાય. આપણે બીજું કશું ના કરી શકીએ તો એમને ક્યારેક એક સમયનું ગરમ ગરમ ભોજન આપીએ, એમનો સંચો ચલાવીએ, જતા આવતા ટહુંકો કરીએ, એટલું તો કરી શકાય ને. જો એ ભિખારી નથી, આપણા દેશના સન્માનનીય નાગરિકો છે. હવે હું તમને રોમાંચિત કરેવી વાત કરું, બધા શ્રમિકો આખા દેશમાંથી માઇગ્રેટ થઈ રહ્યા છે પોતાના ઘર તરફ. આ બધાના બાવડાઓમાં એટલું જોર છે, આટલી પીડા હોવા છતાં, ભૂખ્યા હોવા છતાં એ લોકો આપણા ઘરના બારણા તોડી નથી નાખતા. બાકી આ ભુજાઓમાં એટલું જોર છે કે લોકડાઉન તોડીને એ લોકો આપણા ઘરમાં ઘૂસીને ખાઈ શકે અને આપણને મારે તો આપણે કશું કરી શકીએ નહીં. આ બધા ભગવાનને માથા ઉપર રાખીને મહેનત કરે છે, પીડા સહન કરે છે, મરી જાય છે, પણ છતાં આક્રમણ નથી કરતા. દુનિયાના બીજા દેશોમાં જઈને જુઓ, સહેજ બાવડામાં જોર આવે છે. મિત્રો, હું ન્યુયોર્કમાં હતો, મારી બેન મને કે ભાઈ 6 વાગે ઘરેથી આવી જવાનું, આ મારા અભ્યાસના વર્ષો છે. હું હોલેન્ડથી ભણીને તરત ત્યાં ગયો તો મારા બહેનના લગ્ન થઈ ગયા હતા. હું તો ન્યુયોર્ક લાઇબ્રેરીમાં ગયો અને હું તો પુસ્તકોમાં એટલો ખોવાઈ ગયો કે મને તો ખબર જ ના પડી, રાતના 10 વાગી ગયા હતા. અરે, મેં કીધું ફસાઈ ગયા, હવે શું કરવાનું. હું તો પહોંચી ગયો ઘરે, પણ મારી બેન ત્યાં સુધી કેટલી બધી બાધા ઘડીઓ રાખી લીધી કે ભાઈ આવ્યો કેમ નહીં, કારણ કે મોબાઈલના દિવસો હતા નહીં. મને કે આવું નહીં કરવાનું, કારણ કે ટ્રેનમાં પણ હું એકલો હતો ને એક કાળિયો હતો. હવે અત્યારે તો કાળિયો કહું તો જ તમને ખબર પડે, શ્યામ કહું તો તમે પાછા કન્ફ્યુઝ થઈ જાઓ. કાળિયો નિગ્રો જે કમ્યુનિટી છે ત્યાં ના બોલાય, અહીંયાથી અલાબામાવાળા ભાઈને ખબર હશે, ત્યાં નિગ્રો કે બ્લેક કાળો એવું નહીં બોલાય, નહીં તો ખરાબ, તમારી સામે શું કરી દે, મારામારી બી થાય. એટલે મને એનો ડર લાગે ને એને મારો ડર લાગતો હશે, ખબર નહીં કેમ. પણ એ મારી યાત્રા મને બિલકુલ યાદ છે, મેટ્રોની, ન્યુયોર્કની. મૂળ સૂત્રો ઉપર આવી જઈએ, બધા એકબીજાની સાથે જોડાયેલા છીએ તો કઈ રીતે પૂરક થવાય? તો શાકભાજીની નારીવાળાને બીજું કંઈ પૂરક ના થવાય તો કમસે કમ કોરોનાના દિવસોમાં એટલું કહી શકાય કે બેન તારી પાસે પૂરતું સેનિટાઈઝર છે, આટલું કહી શકાય, આપી શકાય બોટલ, હવે તો બધે મળે છે પૂરતી માત્રામાં. માસ્ક ના પહેર્યો હોય તો માસ્ક આપી શકાય, માસ્ક પહેરવાનું સમજાવી શકાય પ્રેમપૂર્વક. બાર્ગેન કરવાને બદલે એમ કહી શકાય કે બેન તારું શાકભાજીની લારીથી પૂરતું થઈ જાય છે. 2 મીઠા સમાચાર તો પૂછી શકીએ, ઘરમાં શું સ્થિતિ છે, થઈ શકે કે ના થઈ શકે. તો 3 રીતે પૂરક થવાય, તન મન ને ધન. તનથી પૂરક થવું સંચો ચલાવો, મનથી પૂરક થવું વિચાર કરવો, ધનથી પૂરક થવું બાર્ગેન નહીં કરવું સપોર્ટ કરવું. તો આવી નાની 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 જેન્યુઇન મદદો થકી
આપણે એવા સમાજનું નિર્માણ કરી શકીશું જે સમાજમાં એકબીજા પ્રત્યેક વ્યક્તિ બીજી વ્યક્તિ સાથે સંબંધનો ભાવ અનુભવશે. સંબંધ તો છે જ, જોડવાનો તો છે જ નહીં, છે જ, ખાલી ઓળખવાનો છે. ઓળખાઈ જાય તો ઉપયોગિતાને પૂરકતાપૂર્વક જીવી શકાય. મિત્રો, આ આખો વેબિનારનો સોર્સ એમાં છે કે મને એવું લાગ્યું કે હું અત્યારે સમાજને ઉપયોગી થઈ શકું એવું છું, કે બધા પોતાના ઘરમાં બેઠા છે અને મારી પાસે થોડી કુશળતા છે, થોડી સમજ છે, જેનાથી મારી જિંદગીમાં વધારે સારું થયું છે, તો હું જો આ વહેંચું તો બીજાની જિંદગીમાં સારું થાય. તો મેં જે વાક્ય વારંવાર કહું છું એ ફરી કહું કે આ વેબિનારમાંથી બહાર નીકળ્યા પછી કોઈક નાનકડી દીકરીના ગાલે એના પિતા કે માતા પ્રેમથી હાથ ફેરવશે કે હવે જરા થોડા વાક્યો વધારું, કોઈ પત્ની એના અત્યારે ઘોરતા પતિના માથાના વાળમાં હાથ ફેરવશે અને કહેશે લાવ તને હું તેલ નાખી આપું, કે કોઈ પોતાના ઘરે વૃદ્ધ માતા પિતાના પગ દાબી આપશે, કે કોઈ પોતાનું નાના બાળકને પણ એમ કહીને પગ દાબી આપશે કે આ તો તું બહુ ધમાચકડી કરી, તું થાકી ગયો છે બેટા. તો સંબંધનું અદભુત સ્વરૂપ ઘરની અંદર શરૂ થશે. આ વેબિનારની શૃંખલા પત્તા સુધીમાં ઘરમાં સ્વર્ગ થાય એવા તમારા સ્ટોરીઝ મને સાંભળવામાં રસ છે તો એ મારી પરમ તૃપ્તિની ક્ષણ હશે કે સુરેશભાઈ ઘરમાં સ્વર્ગ થઈ ગયો. કારણ કે સ્વર્ગની આખી કલ્પના અત્યંત વિચિત્ર અને વિકૃત કલ્પનાઓ છે. અહીંયા ભૂખ્યા રહ્યો એટલે સ્વર્ગમાં તમારું અપ્સરાઓ સ્વાગત કરશે, કેટલી ખરાબ બીભત્સ કલ્પના છે. અપ્સરાઓ તો શું પુરુષોએ લખ્યું એટલે એવું, કોઈ સ્ત્રી આ બધા ચોપડા લખ્યા હોત ને તો એવું લખ્યું હોત કે દેવદૂતો સ્વાગત કરશે. શરીરથી ઉપરાંતની કોઈ વાત જ નથી. અહીંયા કે તમે ઉપવાસ કરો ને તો તમને ત્યાં બહુ બધું ખાવા મળશે, મસ્ત મસ્ત. તો ભાઈ હમણાં જ ખાવ ને, હમણાં ભૂખ્યા મરવાનું પછી ભવિષ્યમાં ખાવાનું. સંબંધ જો ઓળખાઈ જાય તો જેન્ડર ઇમ્પોર્ટન્ટ નથી, જેન્ડર પુરુષની કે સ્ત્રીની હોઈ શકે, રાઈટ? મેં તમને સંબંધનું એક સ્વરૂપ મીરાનો પ્રસંગ કહીને કહ્યું છે, માં કહેવાય, રાઈટ? તો નાના હોય તમારાથી ઉંમરમાં પણ તમારા પ્રત્યે મમતા અને વાત્સલ્યથી વર્તે તો એ માના બરાબર છે. મેં વૃદ્ધ સ્ત્રીનો પ્રસંગ તો તમને કહ્યો જ છે અગાઉ, રેલવે વાળો, રાઈટ? કે આપકે લીએ તો લેડી હોગી લેકિન મેરે લીએ તો માં હૈ. તો તમે સંબંધને ઓળખી લો, તમે સંબંધનું નામાંકન કરો. તમે ભાઈ કહો, બહેન કહો, દોસ્ત કહો, દીકરા કહો, દીકરી કહો, પિતા કહો, માતા કહો, જે પણ તમારે મનમાં ભાવ અનુભવ હોય. જો સુખ તમારું છે, સુખ તમારું છે. અર્જુનનું સૌથી મોટું સુખ એ છે, એને સંબંધ ઓળખતા આવડતો હતો એટલે કૃષ્ણ પાસેથી એને સેના માગી નથી. એને શું કીધું? તમે મારી જોડે રહો તો કમસે કમ રોવું હોય તો તમારા ખોળામાં માથું મૂકીને રોઈશ. અને ભગવદ્ ગીતાની સ્ટાર્ટિંગમાં દઈ ગયો, ફટ કરતો પાછલી બેઠક પર બેસી ગયો. જેમણે વિષાદયોગ આખો વાંચ્યો છે એમાં એવું લખ્યું છે કે પછી રથની પાછલી બેઠક પર બેસી ગયો, કારણ કે આગલી બેઠકમાં તો ડ્રાઈવર બેઠા હતા. એટલે સાવધ ફસકી પડ્યો. તો ભયબંધ હોય તો ફસકતા ફાવે, બીજે તો લુકિંગ ગુડ ચાલતું હોય કે હું આને કેવું લાગશે, પણ ભયબંધ આગળ એવું ના ચાલે જેવું એ કહેવાય. તો મને ખુશી છે કે મારા એક ભયબંધ વસંતભાઈ આખા વેબિનારમાં હાજર રહે છે. વસંતભાઈ, મારે તમને કહેવું છે, એક પણ વેબિનાર તમે છોડશો નહીં, હકપૂર્વક જેને મને કહેવાનું મન થાય એવા તમે છો. એટલા માટે નહીં કે વેબિનાર બહુ ઇમ્પોર્ટન્ટ છે, એટલા માટે કે હું અને તમે જે સંબંધથી જોડાય છે એનો બી આનંદ લેવાનો છે. તમારો જે પિક્ચર મને મોકલીને જંકૃત કરી દીધો ઉત્પલે, કે તમે વર્ષો જૂનું મારું રેકોર્ડિંગ સાંભળી રહ્યા હતા. યસ સત્ય, તને કશું કહેવું છે? વેરી ગુડ સર, બોલો. પ્રત્યેક સંબંધમાં સ્વાર્થ તો હોય જ છે, સ્વાર્થ વગર કોઈ સંબંધ બનતો નથી, એ વાત ખરી? ફરી બોલો. પ્રત્યેક સંબંધમાં સ્વાર્થ તો હોય જ છે, સ્વાર્થ સિવાય કોઈ સંબંધ બનતો જ નથી. ભલે સંબંધ હોય બટ પ્રત્યેક સંબંધમાં સ્વાર્થ તો હોય જ, અને આપણે એ વસ્તુ પર કોન્સન્ટ્રેટ કરે છે કે સ્વાર્થ છોડી દેવો જોઈએ. બટ પ્રત્યેક સંબંધમાં મેં જે કીધું છે એ એવું નથી કીધું સ્વાર્થ છોડી દેવો જોઈએ, બલકે એવું કીધું છે કે સ્વાર્થ એટલો મોટો થઈ જવો જોઈએ કે આખી પૃથ્વી આવી જાય. બધા સગા બોલું છું તો સ્વાર્થની જ વાત છે ને, બધા મારા છે આમાં. હા, જોકે તારો પ્રશ્નનો એંગલ મને સમજાઈ ગયો છે એટલે હું કહી દઉં. આદાન અને પ્રદાનથી સંબંધી શરૂઆત થાય. આદાન અને પ્રદાન, કશુંક લેવડ દેવડ, જેને માટે શબ્દ બહુ કોમનલી વપરાય છે સ્વાર્થ, પણ હું એને કહીશ આદાન અને પ્રદાન, કશુંક લેવું અને મૂકવું. ઓકે, તુમ મુજે ખૂન દો મેં તુમ્હે આઝાદી દુંગા,
આ સુભાષચંદ્ર બોઝનું સ્ટેટમેન્ટ છે, તુમ મુજે ખૂન દો મેં તુમે આઝાદી દૂંગા. હવે તમે આને સ્વાર્થી સ્ટેટમેન્ટ કેવું હોય તો સ્વાર્થી પણ કહી શકો છો, પણ એમના સ્વાર્થની અંદર પરમાર્થ છે, બહુ મોટો દેશની સ્વતંત્રતાનું વિઝન છે. હવે લેવડ દેવડથી સંબંધ શરૂ થાય, પણ લેવડ દેવડથી સંબંધ પૂરો થઈ જાય એ સંબંધમાં સુખ આવે છે? ખાલી એ જ જોવાનું છે. સત્ય તારો પ્રશ્ન બહુ જ સરસ છે, માર્મિક છે, કે આપણા સંબંધોના દાયરાને તપાસીએ છીએ તો ખબર પડે છે કે મોટાભાગના સંબંધો સ્વાર્થના સંબંધો છે, કશુંક લેવડ દેવડના સંબંધો છે. આ લેવડ દેવડના સંબંધોની અંદર બીજું કોઈ તત્વ આપણને દેખાય છે કે લેવડ દેવડ બંધ થાય પછી પણ સંબંધ ટકી રહે? જો એની ઉપર ધ્યાન જાય તો સંબંધનું સુખ શરૂ થશે. જો સંબંધમાં સુખી ના થવું હોય, આ તો ઇન્ટરપર્સનલ રિલેશન સ્કિલને માસ્ટર કરવાની વાત છે. સ્કિલની માસ્ટરી કયા લેવલની છે જ્યાં તમારે ફ્રીડમ થઈ જાય? ફોર એક્ઝામ્પલ, કમ્યુનિકેશન સ્કિલની માસ્ટરી ક્યારે કહેવાય? કે તમે આરામથી બોલી શકો, તમારે જે કહેવું છે તમે વ્યક્ત કરી શકો ફ્રીડમથી, તમારે ચિંતા ના કરવી પડે, શબ્દો શોધવા ના પડે, તમારી જાતને અભિવ્યક્ત કરવા માટે તમને મોકળાશ રહે. ઇન્ટરપર્સોનલ રિલેશનશીપ સ્કિલની માસ્ટરી ક્યાં છે? જ્યારે તમે અભિવ્યક્તિમાં મુક્ત થઈ જાઓ. તમે કોઈને કાકા કહો તો મુક્ત ક્યારે છો? જ્યારે તમારી અંદર પણ તમે કાકા જેવો ભાવ ધરાવો તો તમે કાકા. તું મને કાકા કહે પણ અંદરથી એમ થાય કે વેબિનાર બંધ કરે તો સારું, તો પછી એનો કોઈ મિનિંગ નથી. એનાથી મને તો ફરક નહીં પડે, પણ તને ચોક્કસ ફરક પડશે. તને શું ફરક પડશે? તું બોલ્યો છે કાકા પણ આદર નથી. હવે હું કોઈને માં કહી દઉં છું તો મારી અંદર તો સુખ થઈ ગયું ને શરૂ, કે મારી માં છે એમ કીધું એક અજાણી સ્ત્રીને તો સુખ થઈ ગયું, એને તો મને મોઢામાં જમાડ્યો, એનાથી વધારે સુખ થઈ ગયું. જે રોજે કચરો ઉપાડવા આવે છે એ રોજે મેં એના પ્રત્યે ભાવ ધારણ કર્યો. હવે આપણે એને સ્વાર્થના એંગલથી જોઈએ કે ભાઈ રોજ મારા ઘરે કચરો લઈ જાય, પણ એના માટે તો મ્યુનિસિપાલિટી એને પૈસા આપે છે, મારે તો કશું આપવાનું પણ નથી સિવાય કે કચરો. પણ હું શું કરું છું હવે કચરામાં? હું સેગ્રીગેટ કરી રાખું છું, કારણ કે મેં એને સૂક્ષ્મ રીતે માર્ક કર્યો. ઉપયોગીને પૂરક થવાનો ભાવ હશે ને તો તમે બધું જોશો કે ભાઈ શું કરે. કચરા ટોપલીની અંદર નાખ્યા પછી વાહન જો આગળ લાંબે જવાનું હોય તો એની અંદર એ ચડે અને એને તરત ને તરત બીજા ઘર સુધી પહોંચતા, કારણ કે અમારે ચાર ઘરનું ચોકડું છે, એનું નાખ્યા પછી આગળ દૂર ઘર છે, તો ત્યાં સુધી જતા જતા અંદર જુએ અને મેં માર્ક કર્યું કે એમાંથી કશું કે તારવે. એટલે મને ખબર પડી ગઈ પ્લાસ્ટિક તારવી લે છે, તો હું પ્લાસ્ટિકનો કચરો અલગ પ્લાસ્ટિકની કોથળીમાં ભરીને મૂકું છું અને એને કહું છું કે આ પ્લાસ્ટિકનો અલગ કચરો છે. તમને જાણીને આનંદ થશે, આપણે એડમિન પ્રણવ આખા ગામને પ્લાસ્ટિક કચરામાંથી મુક્ત કરવાનું મિશન લઈને કામ કરે છે. વિરા તલાવડી, મારા ઘરનો પ્લાસ્ટિકનો કચરો લોકડાઉન પહેલાં એ લઈ જતો હતો, તો હવે કચરો ભાઈ સેપરેટ લઈ જાય, એને અનુકૂળ થઈ ગયો, હું એને પૂરક થઈ ગયો. કચરો તો આપી જ રહ્યો છું, હું એને સેગ્રીગેટેડ ફોર્મમાં આપું છું. હમણાં મારી પાસે એક મોટું ઘડિયાળ હતું, એ ઘડિયાળની મને હવે આવશ્યકતા નહોતી, એની અંદર પાછળ એન્જિન ફિટ કરવાનું હતું અને લોકડાઉન અનિશ્ચિત હતું. કે મને થયું કે હવે એન્જિન ફિટ કરવાની જરૂર નથી, ઘરમાં ઘડિયાળની જરૂર નથી, ઘણી ઘડિયાળો થઈ ગઈ, હવે મોબાઈલને કારણે અમે દિવાલ ઘડિયાળની બહુ ઉપયોગીતા રહી નથી. મેં એને સેપરેટ મૂકી, એટલે એને સામેથી કર્યું, સાહેબ આ ભૂલમાં ઘડિયાળ અહીંયા મૂકી ગઈ. મેં કીધું ના ભૂલમાં નથી મુકાઈ, તારા માટે જ મૂકી છે. એનું એન્જિન બગડેલું છે, તને જો રાખવી હોય તો એન્જિન ફિટ કરી દેજે, નહીં તો પ્લાસ્ટિકના કચરામાં જવા દેજે. તો મિત્રો હવે તમને એમ થાય કે એન્જિન કહેવાય, એને તો સર્કિટ કહેવાય, પણ જે ભાષા એ સમજે છે એ ભાષા જ મારે વાપરવાની ને. પૂરકતા તન મન ધન ત્રણથી કરવાની. હવે તમે મારી વાત ધ્યાનથી સાંભળી હોય તો હું તરત નાહી લીધું, મેં કીધું એને ભેટ્યા પછી. બુદ્ધિ ચલાવવાની છે તર્કપૂર્વક, કે ગંદા કપડાં થયા છે તો આપણે નાહી લેવું જોઈએ, પણ એની સાથે ભાવ અભિવ્યક્તિ. એટલે હું મિત્રો આદિવાસી ઘરોમાં રહ્યો છું, હું નેસડામાં રહ્યો છું, ગીરમાં. મેં અગાઉ બી આમંત્રણ આપ્યું છે, તમારામાંથી કોઈની ઈચ્છા હોય અનુકૂળતા થઈ જાય તો આઠમ કૃષ્ણ જન્મનો ઉત્સવ મનાવવા ગીરના નેસડામાં જવાય. આજુબાજુ સિંહોની ડણક બી રાતે સંભળાય, એમને મને સ્પેશિયલ પરમિશન ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાંથી મળી જાય છે. તમે મારી સાથે હશો તો હું તમને નેસડામાં રાખી શકું. જે અદ્ભુત રીતે જીવતા લોકો છે, આપણે એવું જરાય ના માનવું કે આપણે બહુ ગ્રેટ છીએ. આ બધા લોકોમાં ગ્રેટનેસ છે, જોતા આવડવું જોઈએ. હા, હાઇજીન પ્રેક્ટિસ ઇમ્પોર્ટન્ટ છે, કે ભાઈ તમે ચોખ્ખું ખાવાનું પસંદ કરો. હું તમને એવા નેસડામાં જ લઈ જઈશ જ્યાં શુદ્ધ સ્વરૂપની અંદર ખોરાક બનતો તમે જોઈ શકો, કારણ કે ઘરની અંદર કેટલીક સંસ્કારિતાની પરંપરા ચાલતી આવી હોય તો પછી એ ઘરોની અંદર રહેવાય. બીજા નેસડામાં જવાનું, ચા પીવાનું એમને ત્યાં, પણ જમવાનું કાળા હતા ને ત્યાં, કાળા હતા ને સોનામાં.
સોનામાની ઉંમર મારથી થોડીક ઓછી છે, પણ હું તો એમને સોનામાં જ કહું. એ રોટલા ટીપતા એમનું દ્રશ્ય મારા મનમાં છે અત્યારે. તો ઘણું આઈ થિંક યાદ રાખીબેન તમને કેવું છે કશું? સત્ય, તારા સવાલનો જવાબ થઈ ગયો? सर मुझे ये सत्य भाई का जो सवाल है सचमुच बहुत ज्यादा रोमांचित कर रहा है, क्योंकि ये पूरी आपकी जो ये करंट वेबिनार की श्रृंखला है उसको वो बहुत सार्थक करेगा. स्वार्थ को सर मैं कभी भी नेगेटिव दिशा में नहीं मानना चाहती हूँ, क्योंकि सर समाज में हर जगह उसको बहुत ही लेने के संदर्भ में समझा गया है. स्व अर्थ कभी देने के संदर्भ में भी हो सकता है. और जो उसका सवाल था कि जब हम इस परमार्थ को मेरा समझ लूं तो शायद वो मेरा तो सिद्ध होगा, लेकिन जो बड़े पैमाने पर जो समाज का या जो देने के जो सुख में जो हम मेरा हित होगा सर वो उसको भी आवरण उसका बन जाएगा वो. तो सर मेरे को बहुत अच्छा लगा ये सवाल, बहुत ही अच्छा सर, और थैंक यू मैं इसको इंटरप्रेट कर पाई हूँ. थैंक यू. बहुत अच्छा, तो आपने सही कहा है. जो स्वार्थ जो शब्द है ना, स्व का अर्थ, जितना स्व समझ में आता है उतना स्वार्थ बड़ा होता जाता है. जब मुझे ये समझ में आ जाता है कि खाने से मेरा पेट भरता है, मन में तृप्ति तो दोस्तों के मिलते ही होती है, एक चाय का कप पीने में मुझे वो खुशी नहीं है जितनी मैं माधव जी भाई के साथ चाय पीऊं, ये मुझे डिस्टिंक्शन दिख जाना चाहिए. चाय का टेस्ट है, उसकी ना नहीं है, पर मैं माधव जी भाई के घर जाके चाय पीऊं या ऐसे कहूं रजनी भाई घारी मुझे चाहिए, क्या मेरे मेरे लिए कोई स्वीट मायने नहीं रखती. पर जब मुझे ये भाव टच कर जाए तो मैं ये कह सकूं, ये मेरी फ्रीडम है, और रजनी भाई को ये करने में खुशी मिले, शायद एक आध पीस घारी मेरे मुंह में जाएगी, वो संभावना है कि बाकी मेरे घर में काम करने वाले सभी कर्मचारियों को वो मिले. पर पॉइंट ये है कि हम इस संबंध को महसूस कर सकते हैं. तो जब स्व के अंदर जाते हैं तो पकड़ में आता है कि मेरी सच्ची खुशी कहाँ है. तो पहला दायरा बनता है परार्थ का. अब पर जो है वो स्व के अंदर आ गया, और ये परार्थ में जब सब प्रकृति की तमाम अवस्थाएं आ जाए, एक कीड़ा को भी ना मार सको, तब वो है परमार्थ, क्योंकि सबको जीने का हक है ऐसा समझ में आ जाए. एक भी कीटक एक भी का काम नहीं है हमें मार के खाने का. हम बीच में आए तो ही, मैं कोई सांप को नहीं मारने देता देख लूं तो, इसलिए मैंने सांप को पकड़ने की कला सीख ली कि सांप का जहर हमारे लिए नहीं है. सांप को दांत नहीं दिए कुदरत ने, उसको मेंढक को निगलना है. अब मेंढक तो बहुत कूदेगा, वो कैसे निगलेगा इसको? तो मेंढक को काट के उसके अंदर जहर डाल के सांप इसको बेहोश कर देगा, अब धीरे धीरे उसको निकल जाएगा. सांप की पूरी प्रकृति में व्यवस्था है, सांप हमारा दुश्मन नहीं है. सांप को मार देंगे तो चूहे बढ़ जाएंगे, मेंढक बढ़ जाएंगे, तो खेती को नुकसान हो जाएगा. तो कुदरत में अद्भुत एक नियम है, व्यवस्था है, उसी का नाम ईश्वर है. तो ऐसा समझ में जब आ जाता है वो परमार्थ फिर सही अर्थ में स्वार्थ हो जाता है. मैं तो शिविरों में कहता हूँ गांधी जी बड़े स्वार्थी थे, लेकिन उसका स्वार्थ भारत तक नहीं रहा. वो तो कहते हैं मैं पूरी मानवता की मुक्ति चाहता हूँ, देश में से, घृणा में से, हिंसा में से. भगत सिंह भी बड़े स्वार्थी थे, पर उसके स्वार्थ के अंदर पूरा देश आ गया, क्योंकि वो फांसी के फंदे को चूम के कहते हैं भारत तो अवश्य आजाद होगा, लेकिन बहुत सारे भगत सिंहों की जरूरत पड़ेगी. मैं खुश नसीब हूं कि पहला मैं हूं फांसी पे चढ़ने वाला. हंसते हंसते चढ़ गए, राइट? मैं हूं, मैं शब्द का प्रयोग है. तो हमें ऐसे शुभ अर्थ में स्वार्थी बनना है. तो भाई भाई का जो सवाल है सत्य का, उसका परम तत्व यही है कि आदान प्रदान से शुरू हो संबंध, लेकिन जिनके साथ हम आदान प्रदान कर रहे हैं उसके अंदर दिव्यता दिखने लग जाए, उसकी मेरी जिंदगी में उपयोगिता दिख जाए, मैं उसकी जिंदगी में पूरक कैसे हो सकूं, ऐसे भाव मेरे अंदर दृढ़ हो जाए, तब जाके वो संबंध की तृप्ति है, उसी में सुख है. अदरवाइज जो भी अभी स्वार्थ के संबंध है उसको बनाए रखो, लेकिन उसके अंदर देखते जाओ कि सुख है कि नहीं. जब डॉक्टर को मिलने जाओ और खुशी से भर जाओ, तब समझना कि अब तुम डॉक्टर के संबंध को ट्रांसेंड कर गए हो. अब डॉक्टर का संबंध केवल इंजेक्शन का और केवल ठीक होने का नहीं रहा, उससे बड़ा हो गया है. जब टीचर को देख के, मैं गजेंद्र प्रसाद जी की बात कर रहा था ना, मैं जा रहा हूं और गजेंद्र काका को देख लूं
तो कार भले सामने वाले रास्ते पर हो, कार रोक के उतर के रोड क्रॉस करके उसको टच चरण स्पर्श करके मैं आगे जाऊं, उससे काका को कोई फर्क नहीं पड़ता। मेरे अंदर फर्क पड़ता है। क्या फर्क पड़ता है? कि आप इस उम्र में इतना काम कर रहे हो, मुझे ये प्रेरणा मिल रही है कि मुझे ऐसा जीना है जिसमें तृप्ति है, सुख है। ऐसा मेरे अंदर दिख जाए कि मैं कैसे उपयोगी हो जाऊं। इसलिए दोस्तों, मैं कोई भगवान धर्म को बीच में लाए बिना ऐसा स्पष्ट मानता हूं, किसी का आंसू पोंछना, किसी को मदद करना, किसी भगवान को बीच में लाने की जरूरत नहीं है। परम स्वार्थ है। तुम्हारे अंदर की खुशी देख लो तो पकड़ में आएगा, इससे मैं स्वयं खुश होता हूं तो मैं मेरी खुशी के लिए ही कर रहा हूं भाई, उसमें दूसरे का क्या है? कोई दूसरा है ही नहीं, मेरे लिए ही कर रहा हूं। यहां जो उत्साह वाले मौजूद है, उत्साह नामक प्रवृत्ति जो 2000 में मैं चला रहा था, तो कुछ विद्यार्थियों ने फरियाद की कि सर हमने 3 ट्रक सामान भेजा भुज में, हम डिस्ट्रीब्यूट करने गए, एक संस्था वालों ने एक थैला रखा और फोटो में उनका नाम, संस्था में हमारा कोई नाम नहीं, हमारा कोई उल्लेख नहीं, उन्होंने जाके प्रेस में बता दिया। सर ये तो बड़ा अन्याय है। तभी मैंने इनको झाड़ा था और कहा था, गुजराती में कहूँ, देश 7.5 वार गमतो हो ने तो मारी साथ जोड़ा हूँ, एवं दरेक प्रोग्राम में हूँ कहते आयो छू। भूली गया? आपने फोटा पड़ावा माटे काम नहोता करता? आपड़ा भाईओ बहनों अत्यारे तकलीफ में है भूकंप में, ए वक्त मदद करवी आपड़ी फरज छे। પોતાના ભાઈને મદદ કરવાની અંદર ફોટા પડાવવાના હોય? પેલી નાની દીકરીનો પ્રસંગ છે ને, ભાઈને ઉચકીને જતી હતી તો કોઈ પૂછ્યું કે તને ભાર નથી લાગતો? તો કે આ તો મારો ભાઈ છે. અરે પણ કે તને ભાર નથી લાગતો? અરે કહ્યું ને આ મારો ભાઈ છે. ભાઈનો ભાર ના હોય. આવું કરીએ ને તો એની આપણી અંદર તૃપ્તિ છે. આ પરમ સ્વાર્થ છે. શ્વેતાંગ ભાઈને કશું કહેવું છે? આજે આ સંબંધના સત્રો તો મને લાગે છે કે નિયંત્રિત કરવા મુશ્કેલ છે, બંધ જ કરી દેવું પડે પણ પૂરા થાય. હા, હેલો, અવાજ સંભળાય છે? એકદમ. અલાબામા અમેરિકાથી શ્વેતાંગ બોલો ભાઈ. ઓકે, હવે તમે ઘણીવાર આપણે નોર્મલી હોય, રાઈટ, આપણે કોકને ફોન કરતા હોઈએ કઈ હોય, અને ઘણીવાર એટલા કામમાં વ્યસ્ત હોય અને એમ જ કે એને કઈ પછી એ મનમાં એવું વિચારે, ઘણા લોકો એવી વાતો કરતા હોય કે આ તો માણસ સ્વાર્થી છે, એટલે સારું એમ થાય કે સારું કામ વગર તો હું એને કઈ રીતે ફોન કરું, કામ વગર ફોન કરું તો એમ કે આ નવરો છે, તારું કરવું શું? બરાબર. એટલે એકચ્યુઅલી એ બહારના દેશમાં આવીએ એટલે કામ અને ઘર એના સિવાય બીજું કશું છે જ નહીં. એના વચ્ચે આવા વેબિનાર મળી જાય તો કહેવાય ને કે એક અમૃત મળ્યું એમ. જેને જોડે ટાઈમ નું ઓછું હોય, કેમ કે મારા હોય કસ્ટમર આવવાના ચાલુ થાય તો પછી હું એટેન્ડ ના કરી શકું, એટલે મારું એ કેવું છે કે નેગેટિવ ફિલિંગ આવે છે. કઈ કોઈ એમ કે જયારે પણ ગઈકાલે મારો ફ્રેન્ડ કહેતો હતો, કેમ કે ગઈકાલ મારો એક ફ્રેન્ડ છે, અમે બધું બાર બીજું શેરિંગ કરતા હોઈએ, એટલે કે શ્વેતાંગ ભાઈ આ બધું કરવાનું છે ને સ્વાર્થ માટે છે, નિસ્વાર્થ કામ કરવાનું બાકી છે આપણે એમ. એટલે મારું આ બધું કઈ ગુચવાડામાં ખબર પડતી નથી એમ. લોકો ગમે તમને આગળ પણ જીતે તો લોકો સારું સારું કહીને જતા રહે છે, પણ કઈ રીતે કહેવું અને કઈ રીતે ટકી રહેવું એ કોઈ નથી કહેતું. તો હવે હું તમને તમારા શબ્દના તમારો જ માટે જવાબ આપી દઉં. કસ્ટમર, તમારે ત્યાં જેટલા કસ્ટમર આવે એનું કષ્ટ મરી જાય એવી રીતે તમારે કામ કરવાનું, એટલે તમારો સંબંધ કસ્ટમરો સાથેનો અદભુત થઈ જશે. કસ્ટમર એટલે કષ્ટ મરી જવું જોઈએ, કષ્ટ દૂર કરી દેવું જોઈએ. ઓકે મિત્રો, ખૂબ બધાને મજા પડી હશે. બધાને નમસ્કાર, જય હિન્દ. આવજો.